रंगे चंगे चालो उजविए बापा श्री महोत्सव ने, होसे होसे हेते मानिए गुरुदेव ना आ संकल्प ने। 25 वर्षे फरी आव्यो छे त्यारे रखे रही न जाइए, बापा एटले बापा प्रगट्या संकल्प मूर्ति, बापा प्रगट्या संकल्प मूर्ति, बापा प्रगट्या संकल्प मूर्ति बापा। બાળકો કઈક લઈને આવે છે, પ્રોગ્રામ લાગે છે, લાઈને પૂછું એમનું મારા બેટા કઈ કહેતા નથી, કઈક પ્રોગ્રામ તો છે, આ બધા સારું સારું બનાવી જમશે અને આપણે રહી જઈશું, માટે કઈક કરવું તો પડશે, આમ તો મેળવી પડ ઘરે પ્રોગ્રામ છે, દિવાળી તો પતી ગઈ, હવે બધું વાત છે, ખાસ પ્રોગ્રામ છે, હા દાદા સ્પેશિયલ પ્રોગ્રામ છે, બહુ જ સ્પેશિયલ છે, હા અમારે જીવન પણ અબજી બાપાશ્રી છે, અમે અને અમારી એસએમવીએસ સંસ્થા જીવનપ્રાણ અબજી બાપાશ્રી સતમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે, તેના પ્રથમ દિવને જીવનપ્રાણ અબજી બાપાશ્રીનો પ્રાગટ્ય દિન છે, તેની જ છે આ બધી તૈયારીઓ, દાદા તમે મારા ઘરે આવજો, પણ તમે તમારા ઘરેથી તમારા મોબાઈલમાં ઓનલાઈન લાભ લઈ શકો છો, કરી આપીશ ને તમને, અરે દાદા એ તો પૂછવાની વાત છે, ચોક્કસ મળશે જ ને, હું આવીશ ને તમને ઘરે આપો, બસ બાપા તમે આવા, દાદા તમે પણ અમારા જોડે જી લો, ઓ બાપા તમે આવા, બાપાજી પ્રાગટ્ય ઉત્સવ તો આપણે ખૂબ ધામધૂમથી ઉજવવાનો છે, આ 5 દિવસ દરમિયાન આપણે આપણા ઘરને સજાવીશું, નિત્ય નવા થાળ ધરાવીશું અને બાપાશ્રીને નિત્ય નવા લાડ લડાવીશું, અમારી તો તૈયારી થઈ ગઈ છે, જોજો હ તમે રહી ના જતા। ચંગે ચાલો ઉજવીએ બાપા શ્રી મહોત્સવ ને, હોશે હોશે હેતે માણીએ ગુરુદેવ ના આ સંકલ્પ ને, 25 વર્ષે ફરી આવ્યો છે ત્યારે રખે રહી ના જઈએ, બાપા એટલે બાપા પ્રગટ્યા સંકલ્પ મૂર્તિ, બાપા પ્રગટ્યા સંકલ્પ મૂર્તિ, બાપા પ્રગટ્યા સંકલ્પ મૂર્તિ બાપા। સ્વામી નારાયણ, 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 જય સ્વામી નારાયણ, સ્વામી
માલા મુકતો આજના બાપા શ્રી મહિમા દિનમાં પ્રાણ પ્યારા હરિકૃષ્ણ મહારાજ શ્રીજી સંકલ્પ મૂર્તિ જીવન પ્રાણ અપજી બાપાશ્રી સાથે વાલા ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને સૌને દિવ્ય અલૌકિક લાભો આપવા માટે પધારી રહ્યા છે. આપણે બધાએ મુકતો તાળીઓ વગાડી અને એમાં ભેગા પડીશું પ્રાણ પ્યારા હરિકૃષ્ણ મહારાજ જીવન પ્રાણ બાપાશ્રી અને દિવ્ય સત્પુરુષ વાલા ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીના આગમનના દર્શનનો લાભ આપણને સૌને મળી રહ્યો છે. સૌ મુકતો આપણે આગમનને તાળીઓથી વધાવીશું. દિવ્ય અલૌકિક બાપાશ્રી મહોત્સવમાં આજના મુખ્ય અવસર બાપાશ્રી પ્રાગટ્ય દિન બાપાશ્રી મહિમા દિનની અંદર પ્રાણ પ્યારા હરિકૃષ્ણ મહારાજ જીવન પ્રાણ અપજી બાપાશ્રી સાથે વાલા ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રી અને સંત મંડળ આપણને સૌને અલૌકિક દર્શનનો લાભ આપી રહ્યા છે. બધાએ મુક્તો આપણે દિવ્ય દર્શનનો લાહવો લઈશું, સાથે આપણે તાળીઓ વગાડી અને પ્રાણ પ્યારા હરિકૃષ્ણ મહારાજ વાલા પરમ પૂજ્ય સ્વામીશ્રીના આગમનને આપણે તાળીઓથી વધાવીશું. મહોત્સવના મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર પ્રાણ પ્યારા હરિકૃષ્ણ મહારાજ સાથે વાલા પરમ પૂજ્ય સ્વામીશ્રી મહોત્સવનું બેનર પ્રકાશિત કરી અને આપણે બધાએ તાળીઓથી વધાવશું. જય હો, જય જય કાર હો, જીવન પ્રાણ અબજી બાપા શ્રી શતામૃત મહોત્સવનો જય હો, જય જય કાર હો. સંકલ્પ મૂર્તિ જીવન પ્રાણ અપજી બાપાશ્રીના દિવ્ય દર્શનનો લાહો આપણને મળી રહ્યો છે. દિવ્ય પાલખીમાં બિરાજીત જીવન પ્રાણ બાપાશ્રી આપણને દર્શન આશીર્વાદનો લાભ આપી રહ્યા છે. પ્રાણ પ્યારા હરિકૃષ્ણ મહારાજ વાલા ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રી દિવ્ય સભા મંડપ મધ્યે પધારી રહ્યા છે. આપણે બધાએ મુક્તો તાળીઓથી વધાવીશું. બધાએ મુક્તો હાથ ઊંચા કરી તાળી પાડી પ્રાણ પ્યારા હરિકૃષ્ણ મહારાજના આગમનને વધાવીશું. હાથ ઊંચા કરીને તાળી પાડો. સભાના પ્રારંભમાં 1995 ના બાપાશ્રી મહોત્સવમાં જે બે દિવ્ય મૂર્તિનો સુવર્ણ તોલા થયેલી એવા પ્રાણ પ્યારા ઘનશ્યામ મહારાજ જીવન પ્રાણ અપજી બાપાશ્રીના દર્શન કરી વાલા પરમ પૂજ્ય સ્વામીશ્રી પુષ્પ દ્વારા પ્રાણ પ્યારા ઘનશ્યામ મહારાજ શ્રી સંકલ્પ જીવન બાપા જીવન પણ બાપાશ્રીનું પૂજન કરી રહ્યા છે. આપણે સૌ આ દિવ્ય અલૌકિક અવસરને જોરદાર તાળીઓ સાથે વધાવીશું.
હરિકૃષ્ણ મહારાજ શ્રીજી સંકલ્પૂર્તિ જીવન પ્રાણ બાપા શ્રી અને વાલા ગુરુવર્ય પરમભજ સ્વામીશ્રીના આગમનને આપણે જેમની પાસે ફ્લેગ હોય એ ફ્લેગ ફરકાવીને આપણે આગમન કરીશું. જે મુક્તોને ઘરે ફ્લેગ આપવામાં આવ્યા છે એ મુક્તો આપણો ફ્લેગ ફરકાવી અને હરિકૃષ્ણ મહારાજના આગમનને વધાવીશું. બાકીના મુક્તો આપણે હાથ ઊંચો કરી તાળીઓ પાડેથી તાળીઓ પાડી આગમનને વધાવીશું. હાથ ઊંચા કરીને તાળીઓ પાડો મુક્તો. ચાલુ રાખીશું. પ્રાણ પેરા હરિકૃષ્ણ મહારાજ, જીવન પ્રાણ બાપા શ્રી, આજે આપણને સૌને દર્શન આશીર્વાદનો અલૌકિક લાહો આપવા માટે વાલા પરમ પૂજ્ય સ્વામી શ્રી સાથે પધાર્યા છે. બધાય મુક્તો તાળીઓથી વધાવીશું આગમનને. ત્યારે મુક્તો એ શ્રી સંકલ્પ મૂર્તિ જીવન પ્રાણ બાપા શ્રીની એક સ્મૃતિરૂપ છત્રીનું અહીંયા આજે આપણે વાલા પરમ પૂજ્ય સ્વામીશ્રી દ્વારા સૌને દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવશે. જીવન પ્રાણ અબજી બાપાશ્રીની એક મહોત્સવ મૂર્તિનો આજે ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણા જીવન પ્રાણ બાપાશ્રીની છત્રીનું જીવન પ્રાણ અબજી બાપાશ્રીનું ચંદનથી પૂજન કરી અને પુષ્પની પાંદડીઓથી બાપાશ્રીને વધાવીને આપણને સૌને આ પાંચેય દિવસ ખૂબ આપણને અલૌકિક મૂર્તિનું સુખ આપવા માટે દિવ્ય દર્શનનો લાભ મળે માટે આજે બાપાશ્રીની સ્મૃતિરૂપ પ્રતિકૃતિ રૂપ છત્રીનું અહીં આગળ વાલા પરમ પૂજ્ય સ્વામીશ્રી પ્રકાશન કરી રહ્યા છે. આપણે બધાય મુક્તો તાળીઓથી એ ભેળા ભળીશું. જય હો, જય જયકાર હો, સર્વોપરિ સ્વામિનારાયણ ભગવાનનો જય હો, જય જયકાર હો, જીવન પ્રાણ અબજી બાપા શ્રીનો જય હો, જય જયકાર હો. વાલા ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને સૌને બે હાથ જોઈએ જય સ્વામી. બધા મુક્તો હાથ ઊંચા કરીને જય સ્વામી, જય સ્વામિનારાયણ.
આજના આપણા બાપાશ્રી મહોત્સવના પ્રથમ દિને આજે કારતક સુધી એકાદશી એટલે કે પ્રબોધિની એકાદશી વિક્રમ સંવત 1901ની સાલ કારતક સુધી એકાદશીનો દિવસ અવરભાવમાં આ બ્રહ્માંડમાં આપણા સૌનાએ જીવન પ્રાણજી બાપાશ્રીનું પ્રાગટ્ય થયું અને એ આજે પ્રાગટ્ય થઈ 175 વર્ષ પૂર્ણ થયે. વાલા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના સંકલ્પે વાલા ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીના દિવ્ય સાનિધ્યમાં આપણે આ ભવ્ય બાપાશ્રી મહોત્સવ ઉજવી રહ્યા છીએ. ત્યારે આજે એ બાપાશ્રી મહોત્સવના આજના બાપાશ્રી પ્રાગટ્ય દિન ઉપક્રમે અહીંયા આગળ આપણે બધાએ ઉપસ્થિત છીએ એવા સર્વે વાલા મુક્તોને સૌનાએ પ્રાણપ્યારા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના વાલા ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીના સર્વે સંતોના સેવકના ખૂબ ખૂબ પ્રેમપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા મુક્તો, આજનો મહામંગલકારી દિન કે જે દિવસે આપણા સૌનાએ જીવન પ્રાણ અબજી બાપાશ્રીનું દિવ્ય પ્રાગટ્ય થયું અને સંપ્રદાયની અંદર શ્રીજી મહારાજે જેમના દ્વારા ઘણી નવી ક્રાંતિઓ સર્જી અને એવા આપણા સૌનાય શ્રીજી સંકલ્પ મૂર્તિ જીવનપ્રાણ બાપાશ્રીનો આજે આપણે ખૂબ ધામધૂમથી પ્રાગટ્યોત્સવ ઉજવવા માટે જ્યારે કટિબદ્ધ છીએ ત્યારે વાલા મુક્તો, ખાસ હમણાં સવારે પણ જાહેરાત થાય તે મુજબ છેલ્લે આપણે બાપાશ્રી પ્રાગટ્યોત્સવની સમૂહ આરતીનો સૌએ લાભ લેવાનો છે. તો હજુ પણ જેણે આરતી તૈયાર ન કરી હોય તો ઘરે ઘરે આરતી તૈયાર રાખીશું. ખાસ વાલા ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીએ અગાઉ પણ આપણને રુચિ જણાવેલી, સંકલ્પ જણાવેલો, સવારે પણ ટકોર કરી હતી, જેણે જેણે હજી પાગ ન બાંધી હોય તો મહારાજને રાજી કરવા, આપણા બાપાને રાજી કરવા, વાલા ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીને રાજી કરવા માટે આપણે ખાસ આજે બાપાશ્રીની સ્મૃતિ તાજી કરવા પાગ અવશ્ય બાંધીશું. બીજો મુક્તો, આજથી 25 વર્ષ પહેલાં આપણો શારદ શતાબ્દી મહોત્સવ 1995માં ખૂબ ધામધૂમથી ઉજવાયેલો. સ્વામીશ્રીએ પણ અગાઉ સ્મૃતિ તાજી આપણને કરાવેલી કે 1995ની અંદર અમદાવાદની અંદર વાસણા વિસ્તારમાં 125 એકરની ભૂમિ ઉપર માત્ર 15 જ સંતોના સાનિધ્યમાં ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના સંકલ્પે ભવ્ય બાપાશ્રી મહોત્સવ ઉજવાયેલો. એ પૂર્વે 1993માં લુણાવાડા ખાતે એ સ્મૃતિ બાપાશ્રી મહોત્સવ પણ ખૂબ 7 દિવસનો ધામધૂમથી ઉજવાયેલો અને વખતે વાલા ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીએ સમગ્ર સમાજને બાપાના મહિમાસભર કરવા માટે સૌને એક બાપાશ્રી મહોત્સવ ઉજવવાનું શૌર્ય આપવા માટે, એક પ્રાણ પૂરવા માટે વાલા પરમ પૂજ્ય સ્વામીશ્રીએ એક શૌર્ય ગીતની રચના કરેલી અને જે શૌર્ય ગીત દ્વારા આપણને બાપાના મહિમાસભર કરી અને ખૂબ ખૂબ એ વખતે બાપાશ્રી મહોત્સવનો આખો માહોલ ઊભો થયેલો. તો આજે પણ વાલા ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીના સંકલ્પે એ શૌર્ય ગીત દ્વારા આપણે એ 1993 અને 1995ના બાપાશ્રી મહોત્સવની સ્મૃતિ તાજી કરવા માટે એ વિડીયો કીર્તન અહીંયા શૌર્ય ગીત દ્વારા આપણે આજે એ બાપાશ્રી મહોત્સવમાં રસ તરબોળ થઈશું અને એ વખતે આપણે બધાએ જેને જેને ફ્લેગ આપવામાં આવ્યા છે એ બધાએ આપણો ફ્લેગ ફરકાવી અને શૌર્ય ગીતમાં આપણે સૌએ ભેગા ભળવાનું છે. શૌર્ય ગીત. બાપાશ્રીનો જય હો,
विश्वव्यापी जय हो। सार्ध शताब्दी नो जय हो। सिंह
તો આપણે તાળીઓથી એમાં ભેગા પડીશું. વાલા મુક્તો આપણે એસએમવીએસની ધજા ફરકાવીશું, બાપાશ્રીના સિદ્ધાંતોના પ્રચાર પ્રસાર માટેની ધજાઓ ફરકાવીશું. બાકીના મુક્તો આપણે હાથ ઊંચા કરી તાળી પાડી આમાં ભેળા પડીશું. સ્વામી નારાયણ નો જય હો, સ્વામી નારાયણ નો જય હો, સ્વામી નારાયણ નો જય, સ્વામી નારાયણ નો જય હો, સ્વામી નારાયણ નો જય હો, સ્વામી નારાયણ નો જય હો. બોલો જીવન પ્રાણ અબજી બાપા શ્રી શતામૃત મહોત્સવ ની જય. વાલા મુક્તો આ મહારાજ ના સંકલ્પોનું કીર્તન હતું. બસ આપણે એ મહારાજ માટે, એ બાપાશ્રીના સિદ્ધાંતોના પ્રચાર અને પ્રસાર માટે આપણે સૌએ હોમાઈ જવાનું છે. મુક્તો તૈયારી છે ને આપણી હોમાઈ જવાની? હાજી. મુક્તો બસ એ મહારાજના બાપાના સિદ્ધાંતોના પ્રચાર અને પ્રસાર માટે જ આપણા સૌનો, આપણા પરિવારના સભ્યોનો, સૌનો જન્મ એના માટે જ છે. વાલા મુક્તો આજના પ્રોગ્રામને આપણે આગળ વધાવતા, આજના બાપાશ્રી પ્રાગટ્ય દિનના, આજના બાપાશ્રી પ્રાગટ્ય દિનના યજમાનોમાં ઘનશ્યામનગર, નરોડા, ઈસનપુર, વસ્ત્રાલ અને વિદેશમાંથી ઓસ્ટ્રેલિયા અને મેલબર્ન એના પરિવારજનોમાંથી યજમાન મુક્તો અહીંયા વાલા પ્રાણપ્યારા હરિકૃષ્ણ મહારાજ જીવનપ્રાણ બાપાશ્રી ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી વાલા ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીના પૂજનો લાભ લેશે. એ પહેલાં સૌ સમાજ વતી અહીંયા સંતોમાં પૂજ્ય સરળ સ્વામી આવી અને પ્રાણપ્યારા હરિકૃષ્ણ મહારાજ અને વાલા ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીનું પૂજન કરશે.
ત્યારબાદ વિદેશના હરિભક્તોના પૂજનો દર્શનો આપણે લાભ મળશે. આપણે સૌ એમાં તાળીઓથી આપણે ભેળા પડીશું. વિદેશના હરિભક્તોના લાઈવ પૂજનના દર્શનનો લાભ આપણે લઈશું. જે જે યજમાન તરીકે લાભ લીધો છે એ સૌ પરિવારજનો પર પ્રાણપ્યારા હરિકૃષ્ણ મહારાજ, જીવનપ્રાણ બાપાશ્રી, પ્રાણપ્યારા ગુરુદેવ, પરમ પૂજ્ય બાપજી, વાલા ગુરુવર્ય, પરમ પૂજ્ય સ્વામીશ્રી ખૂબ ખૂબ રાજીપો વરસાવે. એ સૌ પરિવારજનો ખૂબ ખૂબ બાપાના સિદ્ધાંતોના સંકલ્પ પ્રમાણનો પરિવાર થાય એવી સૌ મુક્તવતી મહારાજને આપણે પ્રાર્થના કરીશું. સૌ પૂજનમાં ભેળા છીએ, મુક્તો તાળીઓથી આપણે વધાવીશું પૂજનને. આપણા સૌનો ભાગ વાલા પરમ પૂજ્ય સ્વામી છે રાખ્યો છે પૂજનમાં, પણ બધા મુક્તો તાળીઓથી ભેગા ભળીશું. આજે આપણે જીવનપ્રાણ બાપાશ્રીના પ્રાગટ્ય દિનને ખૂબ ધામધૂમથી ઉજવવા માટે જ્યારે જઈ રહ્યા છીએ, બાપાશ્રીના આપણી ઉપર અનેક ઋણો છે. એ ઋણને આપણે કદાચ આપણી ચામડીના જોડા કરાવીએ તો પણ ચૂકવી શકીએ એમ નથી. પરંતુ આ બાપાશ્રીના મહિમાસભર થઈએ અને આપણા જોગમાં આવનારને બાપાશ્રીના મહિમાસભર કરીએ તો કંઈક અંશે આપણે બાપાશ્રીના ઋણમાંથી મુક્ત થઈ શકીશું. તો એ બાપાશ્રી આપણે વાલા ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રી દ્વારા એમની દિવ્યવાણીમાં બાપાશ્રી મહાત્મય સભામાં ઘણો બધો બાપાશ્રીનો મહિમા આપણે જાણેલો, પણ છતાંય બાપાશ્રીનો મહિમાનો પાર આવે એવો નથી. તો એ બાપાશ્રીએ આપણને શું આપ્યું છે, બાપાશ્રીએ આપણને કેવી બધી ભેટ પ્રદાન કરી છે અને બાપાશ્રીનો મહિમા કેવો હતો એ બાપાશ્રીના મહાત્મય જ્ઞાન ઉપર આપણને પૂજ્ય રાજીભા સ્વામી પોતાના સંત પ્રવચનો લાભ આપશે. આપણે સૌ મુક્તો તાળીઓથી વધાવીશું. સહજાન સ્વામી મહારાજની જય. સર્વે મુક્તોને બાપાશ્રી શતામૃત મહોત્સવના પ્રથમ દિને આજે જ્યારે બાપાશ્રી પ્રાગટ્ય દિન ઉજવવા માટે જઈ રહ્યા છીએ ત્યારે સૌ પ્રથમ આપણા સૌના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ તત્સંકલ્પ મૂર્તિ જીવનપ્રાણ અબજી બાપાશ્રી આપણી અમીર પેઢીના સર્વે સમર્થ સદગુરુશ્રીઓ આપણા સૌના વાલા પ્રાણ પ્યારા એવા ગુરુદેવ પરમજી બાપજીના વાલા ગુરુરે પરમજી સ્વામીશ્રીના સર્વે પૂજનીય સંતોના પાર્ષદ મુક્તોના અને આ સેવકના ખૂબ ખૂબ પ્રેમપૂર્વક જય સ્વામિનારાયણ. આજનો મંગલકારી દિન એટલે આપણા સૌના વાલા જીવનપ્રાણ અબજી બાપાશ્રીનું પ્રાગટ્ય દિન.
એક આલોકના કોઈ દેહધારી વ્યક્તિનો પણ જન્મદિવસ હોય તો વ્યક્તિને પોતાને અને આખા પરિવારના સભ્યોને આનંદ હોય છે. તો આ તો આ અબજી બાપા, જેને કહીએ તો આપણા બાપા, અને આપણા બાપાનો જ્યારે પ્રાગટ્ય દિન હોય ત્યારે કોને આનંદ ના હોય? જે બાપાના હોય એ બધાને આનંદ હોય જ, અને બાપાના ન હોય એને આનંદ ના હોય. તો આપણે બધા મુક્તો પહેલાં તો બાપાના છીએ કે નહીં? બાપાના છીએ કે નહીં? જો બાપાના હોઈએ તો બાપાના પ્રાગટ્ય દિને આપણને આનંદ હોય હોય ને હોય જ. બાપા મળ્યા એનો આનંદ કેમ? તો બાપાએ આપણને એવું આપ્યું છે ને, એટલે આપણને બાપા મળ્યાનો આનંદ છે. બાપાએ શું આપ્યું એ જો સમજીએ, એને જો જાણીએ ને, તો ખબર પડે કે બાપાશ્રી કોણ હતા. ગુરુદેવ પરમ જે બાપ છે અને ગુરુદેવ પરમ જે સ્વામીશ્રી અવારનવાર જણાવતા હોય છે કે સંપ્રદાય બાપાને ઓળખી ના શક્યો, બાપાને માત્ર એક સાધારણ કણબી તરીકે જોયા, અને એટલે બાપાના જે બાપા પાસેથી જે મહારાજનો સિદ્ધાંત જે સમજવાનો હતો, બાપાને જે લૂંટવાના હતા એ લૂંટી ન શકાયા. ત્યારે મુક્તો આપણે એવા કોરા નથી રહેવું. આપણને તો મહારાજે અને મોટા પુરુષે કેવળ કૃપા કરીને બાપાની ઓળખાણ કરાવી છે કે બાપા કોણ હતા. બાપા હતા, બાપા છે શ્રીજી સંકલ્પ મૂર્તિ. મહારાજના સંકલ્પોની પૂર્તિ કરવા માટે જે સ્વરૂપ મહારાજે દર્શન અપાવ્યું એ જ આપણા અબજી બાપા. તો મુક્તો આપણા અબજી બાપાશ્રી આપણને શું આપ્યું છે? આજે બાપાના પ્રાગટ્ય દિને બાપાનું મહિમાગાન એ કરતા અંતરમાં આપણને સૌને હરખ છે. ત્યારે બાપાશ્રીનું વિશેષ મહિમાગાન થાય ત્યારે આજે આપણે એક વિશેષ રચના દ્વારા આ બાપાશ્રીના મહાત્મ્યનું ગાન અને મહાત્મ્યનું પાન કરવાનું છે. વાલા ગુરુર્ય પ્રમુજી સ્વામીશ્રીની એક પ્રિય કવિતા છે કે જે આપણે બધા મુક્તોએ અવારનવાર સાંભળી છે. જ્યારે જ્યારે હિંમત હારવાની વાત આવે ત્યારે ત્યારે સ્વામીશ્રી આ કવિતાના શબ્દો અવારનવાર ઉચ્ચારતા હોય છે, જે આપણા બધા સુધી પણ પહોંચેલા છે. લહેરો સે ડરકર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. બસ આવી જ એક કવિતાના અનુસંધાનમાં મુક્તો આજે આપણે બાપાશ્રીનું જે મહાત્મય, બાપાશ્રી આ કારણ સત્સંગને શું ભેટ આપી છે, બાપાશ્રીના સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય ઉપરના શું ઉપકારો છે, એને બહુ થોડા શબ્દોમાં, છતાં એ શબ્દો આપણા ગહન છે કે જેમાંથી આપણે ઘણું બધું સમજી શકીએ છીએ કે બાપાશ્રીએ આપણને શું આપ્યું. કારણ કે બાપાએ આપણને આપ્યું છે, સંપ્રદાયને જે આપ્યું છે એને જો મુક્તો લખવા માંડીએ ને તો લખતા કલમ ખૂટે, સહીઓ ખૂટે, કાગળો ખૂટે, પરંતુ બાપાશ્રીનું મહાત્મ્યનું લખવાનું કામ ખૂટે એવું નથી. એટલું બધું બાપાશ્રીનું મહાત્મ્ય છે. એને મુક્તો થોડા અલ્પ શબ્દોમાં બાપાશ્રીના મહાત્મ્યને અહીંયા આપણે કંડારવાનો પ્રયત્ન કર્યો છે. બાપાની ક્ષમા માગીએ કે બાપા આપનું મહાત્મ્ય શબ્દોમાં વર્ણવાય એવું નથી, છતાંય અમને ગૌરવ થાય, અમને આપનું મહાત્મ્ય સમજાય એના માટેનો અલ્પ પ્રયાસ છે. તો ક્યાંક આપનું મહાત્મ્ય અમારાથી ઓછું ગવાયું હોય તો આપ ખૂબ ખૂબ રાજી રહેજો. અહીંથી મુક્તો આપણે એક આ કીર્તનમાં આપણે જોડાઈશું. અનુભવ કીએ બિના મૂલ્ય કી જાન નહીં હોતી, અનુભવ કીએ બિના મૂલ્ય કી જાન નહીં હોતી, મહાત્મ્ય સુને બિના બાપા કી પહેચાન નહીં હોતી. વ્યક્તિનો અનુભવ ન થાય ને ત્યાં સુધી એનું મૂલ્ય શું છે એની જાણકારી ન થાય. એમ જ્યાં સુધી બાપાશ્રીનું મહાત્મ્ય સાંભળવામાં ન આવે ને ત્યાં સુધી બાપા કેવા, બાપા કોણ, બાપાનું મહાત્મ્ય કેવું એની ઘેડ પડે એવી નથી. એટલે મુક્તો આજે આપણે બાપાને જરા ઓળખવા છે. બાપાનું મહાત્મ્ય શું છે, બાપાએ આપણને શું આપ્યું છે, એ આપણે જે અનુભવી પુરુષોએ બાપાની જોડે રહીને બાપાનો અનુભવ કર્યો છે, બાપાને લૂંટ્યા છે, બાપાનો લાભ લીધો છે, એ અનુભવી પુરુષોએ જે કંડાર્યું છે
કે બાપાશ્રી આ કારણ સત્સંગને શું ભેટ આપી, બસ એના આપણે શબ્દો દ્વારા આપણે કંઈક સમજીએ. કરોડો કે ખર્ચ સે ભવ્ય મંદિર બનતે હે, કરોડો કે ખર્ચ સે ભવ્ય મંદિર બનતે હે, ધામ ધૂમ સે શ્રીહરિ પ્રતિષ્ઠિત ભી હોતે હે. સંપ્રદાયમાં લાખો અને કરોડો રૂપિયા ખર્ચીને મંદિરો બને છે અને મોટા સમૈયા થાય છે, ધામધૂમથી શ્રીજી મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠાઓ પણ થાય છે. અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં મંદિરો બનાવવા અને મંદિરોની પ્રતિષ્ઠા કરવી એ તો ડગલે ને પગલે દિન પ્રતિદિન કંઈક ના કંઈક આપણને એવા શુભ સમાચાર મળતા હોય છે કે આજે આ વિસ્તારમાં મંદિર થયું, આજે મહારાજ પ્રતિષ્ઠિત થયા. એટલે કીધું છે, કરોડો કે ખર્ચ સે ભવ્ય મંદિર બનતે હે, ધામ ધૂમ સે શ્રીહરિ પ્રતિષ્ઠિત ભી હોતે હે. સેવા ભક્તિ સે કેવલ આત્યંતિક મોક્ષ નહીં હોતા, સેવા ભક્તિ સે કેવલ આત્યંતિક મોક્ષ નહીં હોતા, અન્વય વ્યતિરેક બિના સાક્ષાત સંબંધ નહીં હોતા. માત્ર મહારાજની સેવા કરીએ, સાધના કરીએ અને ભક્તિ કરીએ, મુક્ત તો એનાથી આત્યંતિક મોક્ષ નથી મળી જતો. બાપાશ્રી આપણને આ જ્ઞાન સમજાયું કે સાધન ભગવાનમાં શ્રીજી મહારાજના સ્વરૂપમાં જોડાવા માટે છે. એ ભજન ભક્તિ માત્ર કરવાથી, સેવા માત્ર કરવાથી આત્યંતિક મોક્ષ કહેતા અનાદિમુક્તની સ્થિતિ નથી થઈ જતી. અનાદિમુક્તની સ્થિતિ કેવી રીતે થાય? તો જ્યારે અન્વય વ્યતિરેકનું જ્ઞાન સમજાય, અને અન્વય વ્યતિરેકનું જ્ઞાન સમજાવવાથી શ્રીજી મહારાજના સ્વરૂપનો સાક્ષાત વ્યતિરેક સંબંધ થાય અને એને કરીને આત્યંતિક મોક્ષ થાય છે. આ વાત મુક્તો આ જ્ઞાન આપણને બાપાએ સમજાવ્યું. બાપાશ્રી મિલે બિના યહ જ્ઞાન કી ભાન નહીં હોતી, મહાત્મય સુને બિના બાપા કી પહેચાન નહીં હોતી. જો આ સ્વામિનારાયણ સંપ્રદાયને આ કારણ સત્સંગને જો બાપાશ્રીની મુક્તો ભેટ ન મળી હોત ને, તો અન્વય અને વ્યતિરેક શબ્દો વચનામૃતમાં તો છપાયા છે, પરંતુ આ અન્વય સ્વરૂપ શું ને વ્યતિરેક સ્વરૂપ શું એનું જે જ્ઞાન, એની પાંથીએ પાંથી જો ખુલ્લી પાડીને સમજાયું હોય તો મુક્તો આપણા અબજી બાપાએ સમજાઈ છે. જો સંપ્રદાયને બાપાશ્રી ન મળ્યા હોત તો અન્વય અને વ્યતિરેકનો અર્થ અદ્યાપી સમજમાં ન આવ્યો હોત, કે મહારાજના સ્વરૂપનું એવું મહાત્મ્ય આપણને સમજવામાં ન આવ્યું હોત. પહેલો મુદ્દો આ, બાપાશ્રી આપણને શું આપ્યું? બાપાશ્રી આપણને શ્રીજી મહારાજના સ્વરૂપની સર્વોપરી નિષ્ઠા સમજાવી, અને નિષ્ઠા કેવી સમજાવી? તો અન્વય અને વ્યતિરેકનું જ્ઞાન સમજાવી અને આપણને શ્રીજી મહારાજની સર્વોપરી નિષ્ઠા સમજાવી છે. બીજું, બાપાશ્રી આપણને શું આપ્યું? વિધિ વિધાનો સે કેવલ મુક્ત બના નહીં જાતા, વિધિ વિધાનો સે કેવલ મુક્ત બના નહીં જાતા, મહેજ સાધન બલ સે મૂર્તિ સુખ પાયા નહીં જાતા. વિધિ વિધાનો સે કેવલ મુક્ત બના નહીં જાતા, મહેજ સાધન સે સાધન કે બલ સે મૂર્તિ સુખ પાયા નહીં જાતા. મુક્તો મહાપૂજા કરીએ, તપ કરીએ, વ્રત કરીએ, આવા ગમે તેટલા આપણે વિધિ અને વિધાનો કરીએ ને, તો એનાથી અનાદિમુક્ત નથી બની જવાતું. અનાદિમુક્ત બનાય કેવી રીતે? તો ગુરુદેવ પરમપૂજ્ય બાપજી આપણને કાયમ માટે કહે છે કે શ્રીજી મહારાજની જેના ઉપર અઢળક અને અનહદ કૃપા થાય ને, ત્યારે શ્રીજી મહારાજના સ્વરૂપની જેમ છે તેમ એને ઓળખાણ થાય, ત્યારે એને મહારાજ કૃપા કરીને જીવમાંથી ઘેડ પડાવે કે હું અનાદિમુક્ત થયો. અને એટલે કહ્યું કે મહેજ સાધન બળસે મૂર્તિ સુખ પાયા નહીં જાતા. સાધનોના બળથી મુક્તો અનાદિમુક્તની સ્થિતિ નથી થતી. બાપાશ્રીને જો સમજાયા વો અનુભવ જ્ઞાન હે સચ્ચા, બાપાશ્રીને જો સમજાયા વો અનુભવ જ્ઞાન હે સચ્ચા, બનના હે જો મુક્ત અનાદિ તો કરના પડેગા એ પક્કા. બાપાશ્રી જે અનુભવ જ્ઞાન સમજાયું છે ને મુક્તો, એ જ સત્ય સાચું અને ઠેઠનું જ્ઞાન છે. અને જેને જેને અનાદિમુક્તની સ્થિતિ પામી હશે એને બાપાશ્રીને ઓળખવા પડશે, અને બાપાશ્રીએ સમજાવેલું જે જ્ઞાન એને પાકું કરવું પડશે, એને લક્ષ્યાર્થ કરવું પડશે, ત્યારે જ આ અનાદિમુક્તની સ્થિતિ પમાશે. સમજે બિના એ જ્ઞાન મૂર્તિ
सुख खान नहीं होती, महात्मय सुने बिना बापा की पहचान नहीं होती। समझे बिना ये ज्ञान मूर्ति सुख खान नहीं होती, महात्मय सुने बिना बापा की पहचान नहीं होती। मुक्त समग्र स्वामीनारायण संप्रदाय ने श्रीजी महाराज नु स्वरूप तो मळ्यु छे, महाराज नी मूर्ति तो प्राप्त थई छे, परंतु ये मूर्ति सुखनी खाण नथी बनी जती। मूर्ति मळी होवा छता पण सुखनो अनुभव नथी थतो, एनु कारण के बापाश्रीए समझावेलू अनुभव ज्ञान जीवमां पाकू नथी थयुं। अने जेने बापाए समझावेलू आवुं अनुभव ज्ञान पाकू थाय, लक्ष्यार्थ थाय, दृढ़ थाय, एने ज मुक्तो आ मळेली मूर्ति सुखनी खाण मनाय। बीजू आपणने आ समझायुं કે અનાદિ મુક્ત એ સર્વોચ્ચ અને શ્રેષ્ઠ સ્થિતિ છે, અને એ સર્વોચ્ચ અને શ્રેષ્ઠ સ્થિતિ સાધનથી કે વિધિ વિધાનોથી નથી પ્રાપ્ત થતી, એના માટે કરવું પડે છે અનુભવ જ્ઞાન। ત્રીજું બાપાશ્રી આપણને શું સમજાવ્યું, બઢાએ સુંદરતા શરીર કી આત્મબિન નહીં કિંમત ઉસકી, બઢાએ સુંદરતા શરીર કી આત્માબિન નહીં કિંમત ઉસકી, કાર્ય બહોત કીએ લેકિન કારણ બિન ક્યાં કિંમત ઉસકી। મુક્તો કદાચ આ શરીરને ગમે તેટલું શણગારીએ, ગમે તેટલું દેખાવડું ને ગમે તેટલું આપણે રૂપાળું કરીએ, પરંતુ જો આ શરીરની અંદર આત્મા જ ન હોય તો એ શરીરની કોઈ કિંમત નથી, એ શરીરનું કોઈ મૂલ્ય નથી। એમ કાર્ય ગમે તેટલું કર્યું, કાર્ય ઘણું વધારે કર્યું અને કાર્ય ઘણું સારું કર્યું, પરંતુ એમાં જો કારણ ન ભળે, કારણ કહેતા શ્રીજી મહારાજની મૂર્તિ જો ન ભળે, એ મૂર્તિનો સંબંધ ન ભળે, એ કારણ રૂપ થઈને જો ન થાય, તો મુક્તો એ કરેલા કાર્યનું કોઈ મૂલ્ય નથી। આ વાત મુક્તો આપણને બાપાએ સમજાવી। મંદિર ઉત્સવ ગાદી આચાર્ય સાધુ સત્સંગી કાર્ય હે સબ, મંદિર ઉત્સવ ગાદી આચાર્ય સાધુ સત્સંગી કાર્ય હે સબ, બાપાને સમજાયા કાર્ય કારણ મૂર્તિ હિ કારણ સમજ ના અબ। આખો સંપ્રદાય, મંદિર ઉત્સવો સમૈયા ગાદી આચાર્ય સંતો સંસ્થા મંદિર, આ બધાની અંદર જ મોક્ષ માર્ગને ચાલે છે, આમાં જ પૂરું મનાઈ લેવાય છે, પરંતુ બાપાશ્રી આપણને સમજાયું કે આમાંનું કશું ખોટું નથી, પરંતુ આ બધું કાર્ય છે, આ બધું કાર્ય કરીને કારણમાં જોડાવાનું છે। અને બાપાશ્રીએ આ કાર્ય કારણને વિકતી સમજાવી અને સમજાવ્યું કે હવે ભલે અત્યાર સુધી નતા સમજતા, પણ હવે આજે સમજ પડી છે કે કાર્ય જો કારણરૂપ થઈને ન થાય તો કાર્યનું કોઈ મૂલ્ય નથી, તો હવે આજથી કારણરૂપ થઈને કાર્ય કરો। બાપાશ્રી મિલે બિના કારણ સત્સંગ કી પીછાન નહીં હોતી, મહાત્મય સુને બિના બાપા કી પહેચાન નહીં હોતી। મુક્તો આ બાપાશ્રી મળે ને તો સમજાય કે કારણ સત્સંગ શું છે, અને કારણ સત્સંગનું ગૌરવ શું છે, કારણ સત્સંગનો સિદ્ધાંત શું છે, એ જો બાપાશ્રી મળે, બાપાશ્રીનું જ્ઞાન મળે, બાપાશ્રીનું મહાત્મય સમજાય ને મુક્તો, તો આપણને ખબર પડે કે બાપાનું મહાત્મય શું છે અને બાપાએ આ સ્થાપેલો કારણ સત્સંગ શું છે। એટલે ત્રીજી બાબત મુક્તો આપણને બાપાએ આ સમજાવી કે કાર્ય અને કારણ આ બે જુદા સમજો, કાર્યથી મોક્ષ નથી, કાર્યમાં પૂરું નથી માનવાનું, કારણથી જ મોક્ષ છે અને કારણથી પૂરું માનવાનું છે, અને કારણ સ્વરૂપ બીજું કોઈ નથી, આપણને મળેલા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની જે મૂર્તિ એ જ કારણ સ્વરૂપ છે। ચોથી બાબત મુક્તો બાપાએ આપણને શું સમજાવી, જ્ઞાન મેં નિરુત્થાન બના કે શ્રેષ્ઠ પ્રતિલોમ ધ્યાન દિખાયા, જ્ઞાન મેં નિરુત્થાન બના કે શ્રેષ્ઠ પ્રતિલોમ ધ્યાન બતાયા, દેહાદિક સબસે છુડા કે મૂર્તિ મેં રહેના સિખાયા। મુક્તો બાપાએ આપણા ઉપર અઢળક અને અનહદ આ કૃપા કરી કે સ્વામિનારાયણ સંપ્રદાય શ્રીજી મહારાજને સ્થાપવાનો હેતુ હતો આધ્યાત્મિકતા, સ્પિરિચ્યુઆલિટી, પરંતુ જે સ્વામીશ્રી સવારે કીધું હતું છેલ્લા પ્રકરણનું 39મું અત્નામૃત સત્યવો, જે આત્માને સત્યવા જે પરમાત્મા એનું મિલન કરવું, એના માટે મહારાજે આ સંપ્રદાય સ્થાપ્યો હતો, પણ એનાથી ક્યાંક વંચિત રહી જવાયું। પણ બાપાશ્રી પ્રગટ થયા અને બાપાશ્રી આ જ્ઞાન સમજાયું, અને બાપાએ સમજાયું કે જ્ઞાન શું છે, અને જ્ઞાન પોતાના સ્વરૂપનું જ્ઞાન ને મહારાજના સ્વરૂપનું જ્ઞાન
અને મહારાજના સ્વરૂપની સાથેની એકતા અને એકતા કરવા માટેનું શ્રેષ્ઠ સાધન આપ્યું પ્રતિલોમ ધ્યાન. અને પ્રતિલોમ ધ્યાન આપ્યું અને દેહાદિક બધાથી છોડાવી મૂર્તિમાં રહેવાની લટક આપી. જો આ બાપા મુક્તો ન પ્રગટ્યા હોત તો મૂર્તિમાં રહેવાની આજ દિન સુધી વાત સંપ્રદાયમાં વહેતી ન મુકાઈ હોત. અને મુક્તો આપણા ઉપર સૌથી મોટી કૃપા, જો બાપા ન પ્રગટ્યા હોત, બાપા આપણને ન મળ્યા હોત તો આજે આપણને મૂર્તિમાં રહેવાની વાત ન મળી હોત અને મૂર્તિમાં રહેતા ન આવડતું હોત. જ્ઞાન ધ્યાન મેં લગ્નિ લગાવે સોહી બાપા કા બચ્ચા હૈ. જ્ઞાન ધ્યાન મેં લગ્નિ લગાવે સોહી બાપા કા બચ્ચા હૈ, દે બલિદાન સિદ્ધાંત કે ખાતિર વોહી બાપા કા બચ્ચા હૈ. મુક્તો બધા જ ઉપકાર બાપાના આપણા ઉપર છે. આટલું બધું બાપાએ આપણને આપ્યું, આટલું બધું આપણે જાણ્યું, એ જાણ્યા પછી જો જ્ઞાન અને ધ્યાનની આપણે લગ્ન લગાવીએ નહીં તો આપણે બાપાના બચ્ચા નથી. પરમપૂજ્ય સ્વામીજી કહે છે કે બાપાનો કોણ કહેવાય, ત્રણ બાબત હોય ને એને બાપાનો કહેવાય. એક નિષ્ઠા, મહારાજની સર્વોપરી નિષ્ઠા. બીજું પંચ વર્તમાન પૂરેપૂરા પાડે. ત્રીજું મૂર્તિમાં રહેતા જેને આવડે એ જ બાપાના બચ્ચા છે, એ જ બાપાનો કહેવાય. અને હવે મુક્તો આવો સિદ્ધાંત આપણને મળ્યા પછી એ સિદ્ધાંત માટે બલિદાની આપવાની આપણી જો તૈયારી હોય તો સમજો કે આપણે બાપાના બચ્ચા છીએ. અને છેલ્લે મુક્તો, બાપા સે બડકર હમારી પ્યારી જી જાન નહીં હોતી, બાપા સે બડકર હમારી પ્યારી જી જાન નહીં હોતી, મહાત્મય સુને બિના બાપા કી પહેચાન નહીં હોતી. મુક્તો આ બાપાશ્રીથી અધિક આપણા માટે બીજું શું હોય? આ બાપાશ્રી આપણને જેટલા પ્યારા છે ને એટલું તો આપણને આપણું જીવન પણ પ્યારું નથી. બાપાશ્રીથી અધિક આપણા માટે બીજું કંઈ જ નથી. તો શ્રીજી મહારાજ અધિક નહીં, પણ બાપા મળ્યા અને બાપાએ આપણને શ્રીજી મહારાજ ઓળખાયા. જો બાપા આપણને આટલા પ્યારા હોય, જો બાપા બાપાથી અધિક આપણા માટે કંઈ ન હોય તો શ્રીજી મહારાજથી અધિક તો બાપા આપણને રહેવા જ ક્યાંથી દે? મુક્તો આપણી હવે આ ફરજ છે, જ્ઞાન અને ધ્યાનની લગ્નિ લગાવી, એ સિદ્ધાંતોની દ્રઢતા કરવાની છે. અને મળેલો જે સિદ્ધાંત ગુરુદેવ બાપજી આપણને કાયમ માટે કહે છે કે આવો સિદ્ધાંત આપણને મળ્યો છે, તમે નીકળી પડો, તમારા મુખે મહારાજ બોલશે. આપણને જે જ્ઞાન અને સિદ્ધાંત મહારાજને મોટાએ સમજાવ્યું છે, જે જોગમાં આવે એની આગળ આ જ્ઞાન અને સિદ્ધાંતની વાત કરજો. મહારાજ તમારા દ્વારા બોલતા, મહારાજ તમારા કરતા બનીને મહારાજ બોલશે અને સામેવાળાને મહારાજના સ્વરૂપની ઘેડ પડાવશે. મુક્તો આવું આપણને બાપાશ્રીનું મહાત્મય વિશેષ દ્રઢ થાય, આવા બાપા આપણને મળ્યા, આવી બાપાએ આપણા ઉપર અઢળક અને અનહદ કરુણા કરી છે. બાપાશ્રીના દિવ્ય ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ કે બાપા અમને આપનું વિશેષ અને વિશેષ મહાત્મય દ્રઢ થાય એવી આપ અમારા ઉપર કૃપા કરજો. કારણ કે આપનું જેટલું મહાત્મય દ્રઢ થશે એટલો જ આપના વચનમાં વિશ્વાસ આવશે, એટલો જ આપને વિશે દિવ્યભાવ આવશે. તો આપના વચને કરીને મહારાજના સ્વરૂપની જેમ છે તેમ ઓળખાણ થશે અને આપના વચને કરીને જ અમારો અનાદિકાળનો દેહાધ્યાસ છૂટશે અને અમને જીવમાંથી શિવ કહેતા અનાદિમુક્ત કર્યા છે એની જીવમાંથી અમને હા પડશે. ત્યારે બાપા આપનું ખૂબ અમને અંતરે મહાત્મય દ્રઢ થાય એવી અમારા સૌની ઉપર ખૂબ ખૂબ કૃપા કરો, કરો ને કરો. મુક્તો અત્યારે આપણે બાપાશ્રીનું જે મહાત્મય જાણ્યું કે બાપાએ આપણને શું ભેટ આપી છે, એવું તો બાપાશ્રીનું અનેકા અનેક મહાત્મય છે. ત્યારે મુક્તો બાપાશ્રીનું મહાત્મયનો બીજી એક બાબત કે બાપાશ્રી એવા સમર્થ હતા કે જે જીવનો અદલો ને બદલો કરી નાખે. એક વ્યક્તિને ધામમાં જવાની તૈયારી હોય તો એના બદલે બાપાશ્રીના આશીર્વાદથી બીજાને ટ્રાન્સફર થઈ જાય અને એકનો હવાલો બીજામાં પડે ને એકના બદલે બીજાને ધામમાં લઈ જાય, જીવનો અદલો બદલો કરી નાખે એવું બાપાનું સામર્થ્ય, એવા બાપાશ્રી સામર્થ્યવાન. તો એવો બાપાશ્રીનું આવું અદ્ભુત સામર્થ્ય કેવું હતું, બસ એ સામર્થ્યનો પ્રસંગ લીલાધરભાઈ સ્વામીનો પ્રસંગ ઈસનપુર મંડળના મુક્તો, યુવક મુક્તો અત્યારે રજૂ કરી રહ્યા છે. સંવત 1979ની આ વાત છે અને લીલાધરભાઈ સ્વામી સાથે બાપાશ્રીનો જે દિવ્ય પ્રસંગ એ જે બન્યો એનું અહીંથી આપણને ઈસનપુર યુવક મંડળના મુક્તો અહીંથી નિદર્શન કરાવશે. આપણે બધા મુક્તો એમને તાળીઓથી વધાવીશું. બાપાશ્રી તો મોહનને તેડી જવાના હતા, પણ લીલાધર ભાઈએ તાર કરાવીને કહ્યું કે બાપા મને તેડી જાઓ અને મોહનને રાખો, એટલે બાપાશ્રીએ
પ્રાર્થના સાંભળી અને તાર કરાવ્યો કે લીલાધરભાઈ તમારી પ્રાર્થના મંજૂર છે અને હવે બાપાશ્રી મોહનને બદલે લીલાધરભાઈને તેડી જવાના છે. લ્યો આ લીલાધરભાઈના ગામ ધાંગધ્રા પહોંચી ગયા. અરે ભાઈ આ લીલાધરભાઈ સોનીનું ઘર ક્યાં છે? એ આમ સીધે સીધા હાલ્યા જાઓ. વેલજીભાઈ તમે કઈ સાંભળ્યું? ના ભાઈ સી વાત છે? ઓલિયા લીલાધરભાઈ ને એમના ગુરુ અબજી બાપા કચ્છના છે ને, તે ધામમાં તેડવા આવવાના છે. વળી તેમના પુત્ર મોહનને તેડવા આવવાના હતા, પરંતુ તેના બદલે હવે લીલાધરભાઈને તેડી જવાના છે. એવું તે કઈ બનતું હશે પ્રવીણભાઈ? એક જણ મરવાનો હોય તેને બચાવી તેના બદલે બીજાનું મૃત્યુ થાય અને તેને પણ ભગવાનના ધામમાં લઈ જાય, કોઈએ કદી સાંભળ્યું કે દીઠું નથી? વળી એમ ધામમાં જવું રેઢું પડ્યું છે? મોટા મોટા ઋષિ મુનિઓ હજારો વર્ષના તપ જપ ધ્યાન આદિ કરેલા, તો પણ તેમને પણ ધામમાં લઈ ગયા હોય એવું સાંભળ્યું નથી? જુઓ ભાઈઓ, આ તો સ્વામિનારાયણ સંપ્રદાયની વાત છે. ઘણા સત્સંગીઓને ભગવાન સ્વામિનારાયણ બોલતા ચાલતા હોવા છતાં ધામમાં લઈ ગયેલા સાંભળ્યા છે. એવું કદાચ ક્યાંક બને, પરંતુ આ તો આયુષ્ય વગરના મોહનને બદલે આયુષ્યવાળા તેના પિતા લીલાધરભાઈને ધામમાં લઈ જવાની વાત છે. કેટલું બધું અશક્ય, અસંભવ, કેવું મોટું ગપ્પુ! ચાલો આપ સૌ લીલાધરભાઈના ઘરે જઈએ, જેમ છે તેમ ખબર પડી જશે. હાલો હાલો ભાઈઓ, જેમ છે તેમ ત્યાં જ ખબર પડી જશે, બરાબર ને? હા હા, હાલો 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 હાલો, બરાબર છે, જેમ છે તેમ ત્યાં જ ખબર પડી જશે, બિલકુલ બરાબર છે. લીલાધરભાઈ જય સ્વામિનારાયણ. અરે આવો આવો ભક્તો, જય સ્વામિનારાયણ. લીલાધરભાઈ, આ મોહનને બદલે બાપાશ્રી તમને ધામમાં તીડી જવાના છે એવા સમાચાર સાંભળ્યું, સાચું છે? સાવ સાચું ભક્તો. બાપાશ્રીએ કરેલી અતિ કૃપાનો પ્રસંગ હું તમને જણાવું છું. સાંભળો, સૌ સાંભળો. થોડા દિવસ પહેલા વૃષપુરમાં બાપાશ્રીએ બહુ મોટો જગન રાખેલો. દેશ દેશથી સૌ સંતો હરિભક્તો લાભ લેવા પધારેલા. અમે પણ સૌ તે લાભ લેવા ગયેલા. જગનમાં બાપાશ્રીએ ખૂબ લાભ આપ્યો ને લાભ લઈ જ્યારે બાપાશ્રીના દર્શન કરી ગામ પરત પધારતા હતા ત્યારે બાપાશ્રીએ મોહનનું કાંડું પકડીને કહ્યું, અમારે તને સેવામાં રાખવાનો છે. અને આમ બાપાશ્રીએ આપેલા આશીર્વાદ પ્રમાણે બાપાશ્રી મોહનને દર્શન આપે છે. અરે આ તેજ તેજ શાનું છે? આ હા હા હા, બાપાશ્રી આવ્યા, બાપાશ્રી આવ્યા. ઓહો, બાપા અચાનક? અમને ખબર તો આપવી દી, બાપા એકલા જ છો, સાથે કોઈ નથી? અરે મોહન, મોહન કોની સાથે વાતો કરે છે તું? એકલો એકલો શું બોલે છે? બાપુજી, બાપુજી હું એકલો નથી બોલતો, બાપાશ્રી પધાર્યા છે. જુઓ આ ઊભા બાપાશ્રી. વાહ બાપા વાહ, બહુ દયા કરી દર્શન આપ્યા. મોહન ક્યાં છે બાપાશ્રી? હું તો નથી દેખી શકતો બાપાશ્રીને. મોહન મોહન, ક્યાં છે બાપાશ્રી? અમને તો બાપાશ્રીના દર્શન નથી થતા.
મોટા ભાઈ, મોટા ભાઈ જુઓ આ ઉભા બાપાશ્રી. મોહન, અમે આજથી છઠ્ઠા દિવસે પૂનમે બપોરે 12 વાગે તને મૂર્તિના સુખમાં તેડી જઈશું. મોહન, અમને તો બાપાશ્રી દર્શન નથી આપતા, તો બાપાને પ્રાર્થના કરને અમને પણ દર્શન આપે. બાપુજી, બાપા તો અદ્રશ્ય થઈ ગયા. અરે, બાપાશ્રી અદ્રશ્ય થઈ ગયા, અમને દર્શન પણ ના આપ્યા? અરે રે, પણ મોહન, બાપાશ્રીએ તને શું કહ્યું? તું તેમની સાથે શું વાતો કરતો હતો? બાપુજી, બાપાશ્રી તો વૃષપુર જ છે. મને તેમણે દિવ્ય રૂપે દર્શન આપ્યા અને મારી સામે ઊભા રહીને દર્શનનો લાભ આપી એક અતિ હર્ષની વાત કરી ગયા. સી વાત કહી બાપાશ્રીએ? બાપુજી, તમને બધાને એ વાતથી અતિ દુઃખ થશે, પરંતુ મને તો ખૂબ જ આનંદ થયો. મોહન, અમને દુઃખ નહીં થાય, તું કહેતો ખરો બાપાશ્રીએ કેવી વાત કરી? બાપુજી, પૂનમે આજથી છઠ્ઠા દિવસે બપોરે 12 વાગે બાપાશ્રી મને મહારાજની મૂર્તિના સુખમાં લઈ જવાનું કહી ગયા. બાપુજી, આ હા 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 હા, આપણે એ યજ્ઞમાં બાપાશ્રીના દર્શન કર્યા હતા. તે બાપાશ્રી અત્યારે અતિ મનોહર મૂર્તિ, દિવ્ય દિવ્ય અને દિવ્ય તેજ તેજના અંબારમાં અતિ આકર્ષક રૂપે દર્શન આપતા હતા. હવે મને ખબર પડી કે વૃક્ષપુરથી નીકળતી વખતે બાપાશ્રીએ મોહનનું કાંડું ઝાલીને કહ્યું હતું કે મોહન, અમારે તો તને સેવામાં રાખવાનો છે. પણ આવી રીતે સેવામાં રાખવાનું બાપા કહેતા હશે એવી મને ખબર નહીં. સૌ ઉદાસ ન બનો, દુઃખ ન લગાડો. મોહન તો મહારાજની મૂર્તિના દિવ્ય સુખમાં માલવા જાય છે. આપણા કરતાં તે વહેલો સુખ્યો થશે ને મૂર્તિના સુખમાં લુપ્ત બનશે, તેથી સૌને આનંદ થવો જોઈએ. અરે રે હરિલાલ, પણ હું એનો બાપ આટલી ઉંમરે અહીં બેઠો રહું અને આ આ નાની ઉંમરે મોહન ચાલ્યો જાય તે યોગ્ય ન કહેવાય. અરે રે, બાપાશ્રી મને તેડી જાય તો બહુ સારું, પણ હવે શું થાય? બાપાશ્રીએ મને દર્શન આપ્યા હોત તો હું એમને પ્રાર્થના કરત કે બાપા, આપ તો ખૂબ દયાળુ મૂર્તિ છો, મોહનના બદલે આપ મને ધામમાં લઈ જાઓ ને દયાળુ. અરે રે, હવે શું થાય? બાપાશ્રી જરૂર મારી પ્રાર્થના સાંભળત. બાપાશ્રી દયાના સાગર છે, કૃપાનિધિ છે, તે જરૂર મારી પ્રાર્થના સ્વીકારશે. લાવને લાવને, હું બાપાશ્રીને તાર કરીને મારી પ્રાર્થના જણાવું. મને વિશ્વાસ છે કે બાપાશ્રી જરૂરા જરૂર મારી પ્રાર્થના સ્વીકારશે જ. આમ લીલાધરભાઈ અબજી બાપાશ્રીને મોહનના બદલે પોતાને ધામમાં તેડી જવાની પ્રાર્થના કરતો તાર કરવા સ્ટેશન પર જાય છે. તાર બાપાશ્રીને મળે છે. બાપાશ્રી પ્રત્યુત્તર આપતો તાર મોકલાવે છે. લીલાધરભાઈ, આ તમારો તાર આવ્યો છે. ક્યાંથી આવ્યો છે? કોના તરફથી છે? તેમાં શું લખ્યું છે અમને સમજાવો ને. વૃષપુરથી તમારા તારનો જવાબ છે. બાપાશ્રીએ જવાબ મોકલ્યો છે કે તમારી પ્રાર્થના મંજૂર છે. અમે પૂનમના દિવસે મોહનને બદલે લીલાધરભાઈને ધામમાં તેડી જઈશું. વાહ બાપાશ્રી, વાહ બાપા વાહ, મારી ઉપર કેવી દયા કરી. મારા જીવન પ્રાણ બાપાશ્રીએ મારી પ્રાર્થના સાંભળી. આ સાંભળી લીલાધરભાઈ આનંદમાં આવી જાય છે, રાજી રાજી થઈ જાય છે
ઘરમાં આનંદ પ્રસરે છે. મોહનને સારું થવા લાગે છે. પૂનમનો એક દિવસ બાકી છે. બાપુજી, જુઓ મારો રોગ મટતો જાય છે. હું સાજો થઈ રહ્યો છું. આપણે બાપાશ્રીના છેલ્લે યજ્ઞમાં ગયા હતા ને, ત્યારે યજ્ઞની પૂર્ણાવતી બાદ વિદાય વખતે બાપાશ્રીના દર્શને ગયા હતા ને, ત્યારે બાપાશ્રી બોલ્યા હતા. તમને યાદ છે? તમને યાદ છે? બરાબર બરાબર યાદ નથી. હા બાપુજી, હવે મને યાદ આવ્યું. બાપાશ્રીએ મારું કાંડું પકડીને કહ્યું હતું કે આને તો અમારે સેવામાં રાખવાનો છે. બરાબર, તે બરાબર યાદ રાખ્યું. જો બાપાશ્રીએ 5 દિવસ પહેલા તને દર્શન આપીને પૂનમના રોજ ધામમાં તેડી જવાનો વાયદો કર્યો હતો ને, તે યાદ કર. અને બળદિયામાં આપણી વિદાય વખતે તારું કાંડું પકડીને આપણને બધાને કહેલું બાપાશ્રીએ આ વાક્ય, આને તો અમારે સેવામાં રાખવાનો છે, તે યાદ કરો. તારી આવરદા આ પૂનમના દિવસે પૂરી થવાની હતી, તેથી તને અગાઉ 6 દિવસ પહેલા બાપાશ્રીએ દર્શન દઈ તારા અંતિમ દિવસની યાદ અપાવીને બાપાશ્રી અદ્રશ્ય થઈ ગયા. પણ મારી પ્રાર્થના સાંભળી બાપાશ્રી હવે તારા બદલે મને ધામમાં તેડી જશે, મારી આવરદા બધી તને આપી અને તારા બદલે હું મૂર્તિના સુખમાં જઈશ. બસ બાપા, હવે આજનો દિવસ છે, કાલે હું મૂર્તિના સુખમાં જઈશ. પણ પિતાજી, આપને તો નખમાય રોગ નથી. ભલે ને નખમાય રોગ ના હોય, પણ મારા બાપાના કોલ છે એ ખોટા ના હોય. જોજે કાલે બપોરે 12 વાગે મહારાજ અને બાપા મને દર્શન આપી મૂર્તિના સુખમાં લઈ જશે. વાહ બાપા, વાહ વાહ બાપા, વાહ. આવ્યા આવ્યા મારા જીવન પ્રાણ બાપાશ્રી. ઓ હો 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 હો, સાથે મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન પણ છે, સાથે અનંત મુક્તો પણ છે. વાહ પ્રભુ, વાહ પ્રભુ, વાહ બાપા, વાહ. તમે આવા શ્રીજી મહારાજ જેવા જ તેજોમય છો, સાથે મુક્તો પણ મહારાજ જેવા જ તેજોમય. વાહ બાપા, વાહ. મને ન્યાલ કર્યો, આપે આપનું વચન પાળ્યું અને આપનું બિરદ જાણી કેવળ કૃપા કરી મહારાજ અને મુક્તને ધામમાં લઈ જવા મને તેડવા આવ્યા છો. હરિલાલ, રતિલાલ, મોહન, શિવલાલ, ભગવાનભાઈ, જુઓ જુઓ આ ઉભા શ્રીજી મહારાજ, તેમની પાસે તેમના જેવા જ તેજોમય દિવ્ય સ્વરૂપ આ બાપાશ્રી પણ ઉભા છે, સાથે અનંત મુક્તો પણ છે, મને દયા કરી કહી રહ્યા છે. ચાલો હવે મૂર્તિના સુખમાં. સૌને જય સ્વામિનારાયણ કહી બધેથી વૃત્તિ તોડી અમારા સ્વરૂપમાં વૃત્તિ જોડી દો. વાહ વાહ મહારાજ, વાહ બાપાશ્રી, વાહ. આપ કૃપાળુ આ સૌને દિવ્ય દર્શન આપી મારી જેમ કૃતાર્થ કરો. દયાળુ, કૃતાર્થ કરો, એમને કૃતાર્થ કરો, દયા કરો, દયા કરો. અને એ જ વખતે મહારાજ અને બાપાશ્રીએ ત્યાં ઉપસ્થિત સૌને લીલાધરભાઈની જેમ જ દિવ્ય તેજોમય દર્શન આપ્યા. અને તે જ ક્ષણે લીલાધરભાઈના ચૈતન્યને પોતાની દિવ્ય મૂર્તિના સુખે સુખ્યો કરી દીધો. તાર માસ્ટર મણિલાલભાઈ પણ હાજર હતા. તેઓ પણ કંઠી બાંધી સત્સંગી થયા. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.
બોલો જીવન પ્રાણ અબજી બાપાશ્રીની જય, બોલો બાપાશ્રીની જય, બાપાશ્રીની જય. ભાઈઓ, આપ સૌને મહારાજ અને બાપાશ્રીના દર્શન થયા ને? જોયું ને કેવો છે મહારાજ બાપાશ્રીનો પ્રૌઢ પ્રતાપ, કેવું છે તેમનું સામર્થ્ય, કેવું છે આ કળિયુગમાં પણ તેમનું બિરદ, કેવા છે અતિ દયાળુ કૃપાનિધિ સ્વરૂપ. આવા સર્વોપરી અને સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણને જેવા છે તેવા ઓળખીને તેમનો દઢ આશ્રય કરે, તેની સ્વરૂપ નિષ્ઠા દઢ કરી તેમની સર્વે આજ્ઞાઓ અણી શુદ્ધ પાળે, તે સૌને મહારાજ દેહાંતે આ લીલાધરભાઈ જેવું જ સુખ આપે છે. પરંતુ આ સ્વામિનારાયણ ભગવાનને જેવા છે તેવા સર્વોપરી સનાતન ભગવાન તરીકે ઓળખવાને એ તો બહુ જ બહુ જ કઠણ છે. આપણને આવા ભગવાનને જેમ છે તેમ બાપાશ્રી ઓળખાવ્યા. આવા સમર્થ મહામુક્ત રાજ જીવન પ્રાણ અબજી બાપાશ્રીના મહિમા ગાન કરતા આપણા સૌનું મુખ ભરાઈ જાય છે. કારણ કે આ કોના બાપા છે? મારા બાપા. બોલો મુક્તો, કોના બાપા? મારા બાપા. આ બાપાશ્રીના મહાત્મ્યથી આપણે સૌ રસ્તરબોળ છીએ. એની પાછળનું રહસ્ય જાણો છો? શ્રીજી સંકલ્પ મૂર્તિ જીવન પ્રાણ અબજી બાપાશ્રીના આશીર્વાદથી જ પ્રગટ થયેલ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી અને શ્રીજી સંકલ્પ સ્વરૂપ સદગુરુ મુનિ સ્વામીના આશીર્વાદથી પ્રગટ થયેલ ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીની બાપાશ્રી પ્રત્યેની અપ્રતિમ પ્રીતિ, આ બંને દિવ્ય પુરુષની અજોડ બેલડીએ સમગ્ર SMVS સમાજને બાપાશ્રીની યથાર્થ ઓળખાણ કરાવી સૌને મહિમાથી ભરી દીધા છે. આ દિવ્ય પુરુષના આપણે સૌ ઋણી છીએ. એ ઋણને અદા કરવા સદા સદાય તત્પર રહીએ. ઋણ અદા અમે કરીએ શ્રીજી તવ ચરણોમાં, ઋણ અદા અમે કરીએ બાપા તવ ચરણોમાં, ઋણ અદા અમે કરીએ બાપજી સ્વામીના ચરણોમાં, કુરબાન અમે થઈ જઈએ તવ મરજીમાં જીવી જઈએ, ઋણ અદા અમે કરીએ, ઋણ અદા અમે કરીએ. સૌને જય સ્વામિનારાયણ. જય સ્વામી. બોલો બાપાશ્રીની, બોલો બાપાશ્રીની. વાલા મુક્તો, આપણે જોયા બાપાશ્રીના સામર્થ્યને, કે બાપાશ્રીએ મોહનના બદલે લીલાધરભાઈને મૂર્તિના સુખમાં મૂકી દીધા. આ જીવનો અદલો બદલો કોણ કરી શકે? તો જેના સંપૂર્ણ કરતા સ્વયં શ્રીજી મહારાજ હોય એ જ કરી શકે. મુક્તો, શું બાપાશ્રીનો મહિમા, શું બાપાશ્રીના આપણી ઉપર અનંત ઉપકારો, અને હમણાં કહ્યું એમ એ બાપાશ્રી આપણી ઉપર અનહદ ઉપકારો, અનંત ઉપકારો કર્યા છે. એ બાપાશ્રી આપણને શ્રીજી મહારાજના સ્વરૂપની જેમ છે એમ ઓળખાણ કરાવી, અન્વય અને વ્યતિરેકની આપણને પાથીએ પાથી છૂટી પાડીને સમજાવી. એ બાપાશ્રીએ આપણને મહારાજના પ્રગટપણાની સમજણ દ્રઢ કરાવી. બાપાશ્રીનો અતિ અતિ ઉપકાર આપણી પર હોય તો હમણાં કહ્યું એમ કે એ જ જીવન પ્રાણ બાપાશ્રીએ આપણને આપણા સૌનાય પ્રાણ પ્યારા એવા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીની ભેટ આપી, અને એ બાપાશ્રીના સંકલ્પ સ્વરૂપ એવા સદગુરુ મુનિ સ્વામીના આશીર્વાદે આપણને આપણા ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીની ભેટ મળી. મુક્તો, આપણે જોરદાર તાળીઓથી વધાવીશું. સૌથી મોટી બાપાશ્રીની ભેટ આપણને આ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી અને ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીની મળી છે. તો એ બાપાશ્રીના ઋણમાંથી કંઈક અંશે મુક્ત થવા માટે આપણે આ બાપાશ્રી મહોત્સવ ઉજવી રહ્યા છીએ. એમના સંકલ્પો, એમના સિદ્ધાંતો, એમના આદર્શો આપણા જીવનમાં ચરિતાર્થ થાય તો સ્વામીશ્રી કહે છે કે આપણે સાચા અર્થમાં બાપાશ્રી મહોત્સવ ઉજવ્યો કહેવાય. તો મુક્તો, આપણે એ પ્રાણપ્યારા હરિકૃષ્ણ મહારાજ અને જીવન પ્રાણ બાપાશ્રીના ઋણમાંથી મુક્ત થવા માટે આપણે બીજું કંઈ કરી શકીએ એમ નથી. ન સમજું શ્રીજી શી રીતે ચરણ સેવા બજાવું હું, ન એવી કોઈ વસ્તુ જે શ્રીજી તમને રીઝાવું હું. આપણે મહારાજને બાપાને આ લોકના કોઈ પદાર્થોથી આપણે એમને રીઝવી શકીએ એમ નથી, પણ છતાંય સાંસા ગોટીલા રૂપે આપણે મહારાજને બાપાને રાજી કરવા માટે વાલા ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીના સંકલ્પે આજના બાપાશ્રી પ્રાગટ્ય ઉત્સવની અંદર એ આપણા હરિકૃષ્ણ મહારાજ
અને આપણા સૌના એ જીવન પણ બાપાશ્રીની સુવર્ણ તુલા ઉજવવા માટે જઈ રહ્યા છીએ. આપણે એકવાર જોરદાર સુવર્ણ તુલાને તાળીઓથી વધાવી લઈશું મુક્તો. અને જે સુવર્ણ તુલાની અંદર પ્રાણ પેલા હરિકૃષ્ણ મહારાજ અને જીવન પ્રાણ બાપાશ્રીની આપણે સુવર્ણ તુલા કરવા તરફ જઈ રહ્યા છીએ, એ પ્રાણ પેલા હરિકૃષ્ણ મહારાજ અને બાપાશ્રીનું આપણે આગમનનો લાભ લઈશું. આપણા સૌની વચ્ચે હાથી ઉપર મહારાજ અને બાપા પોતે પધારી રહ્યા છે. આપણે સૌ મુક્તો જોરદાર તાળીઓથી વધાવીશું અને અહીંયા આપણે કીર્તનોમાં સાથે ભળીશું. ચલે ગજ બેઠકે મહારાજા, ચલે ગજ બેઠકે મહારાજા, તાળી પાડી વધાવીશું મુક્તો. મહારાજ ને બાપાશ્રી ગજ ઉપર હાથી ઉપર બેસી અને સુવર્ણ તુલામાં પધારી રહ્યા છે. મુક્તો હાથ ઊંચા કરી તાળી પાડી અને મહારાજ ના બાપા ના આગમન વધાવીશું. ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામી શ્રી પણ અહીંયા મહારાજ અને બાપા ને વધાવવા માટે પધારી રહ્યા છે. મહારાજ ને બાપા પધાર્યા મુક્તો તાળીઓથી વધાવીશું. બાલા પરમ પૂજ્ય સ્વામી શ્રી હરિકૃષ્ણ મહારાજ ને બાપા શ્રી નો પુષ્પ ની પાંદડીઓ થી વધાવી રહ્યા છે સુવર્ણ તુલા માટે. અનંત કોટી બ્રહ્માંડો ના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામી નારાયણ ભગવાન નો જય હો. જય જયકારો. શ્રીજી સંકલ્પ મૂર્તિ જીવન પ્રાણ અબ્દિ બાપા શ્રી નો જય હો. જય જયકારો. ચલે ગજ બેઠકે મહારાજા, 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 ચલે ગજ બેઠકે મહારાજા. બાજત હે બહુરે બાજા, બાજત હે બહુરે બાજા. વાલા મુક્તો જીવન પ્રાણ અબજી બાપા શ્રી સતામૃત મહોત્સવ ઉપક્રમે વાલા હરિકૃષ્ણ મહારાજ તથા બાપાશ્રીને રીઝવવા માટે સમગ્ર SMVSના પ્રેમી ભક્ત સમાજે આજે આ સુવર્ણ તુલાનો લાભ લેવાનો છે. આપણને સૌને આ દિવ્ય અલૌકિક અવસરનો લાભ આપવા માટે મહારાજને બાપાને રીઝવવા માટે આપણા સૌને વાલા ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રી પધારી હરિકૃષ્ણ મહારાજના જીવન પણ બાપાશ્રીને ચંદનથી પૂજન કરી અને ડ્રાયફ્રૂટના હાર વડે એમનો પૂજનનો લાભ લેશે. આપણે સૌ એમાં ભેળા ભળી અને આ દિવ્ય અલૌકિક અવસરને આપણે ખૂબ ખૂબ જોરદાર તાળીઓથી વધાવી અને અલૌકિક અવસરમાં આપણે સૌએ ભેળા ભળવાનું છે, મહારાજના પૂજન અર્ચનનો લાભ લઈ અને આગળ આપણે સુવર્ણ તુલા તરફ આગળ વધીશું. ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામી શ્રી હરિકૃષ્ણ મહારાજ બાપાશ્રીનું ચંદનથી પૂજન કરી હાર ધરાવી અને આપણે સુવર્ણ તુલામાં મહારાજને બાપાને રીઝવવાની રીત આપણને શીખવી. હે જીવન પ્રાણ બાપા અબજી બાપા સ્વહશતામૃત પ્રાકટ્ય મહાપર્વે અનંતાનંત પ્રણામ સાષ્ટાંગ પ્રણામ. દયાલો સ્વતઃ પ્રહર્ષિતોન્મત બાલેષુ નો પર્યંતરેન્સ્મેત્પૂર્વવ સદા યાચાર્દ્રાદ્યાંતે કુર્યાત્વ ઈવ દિવ્ય સંપૂર્ણ પ્રણામ અનંતાનંત પ્રણામ. હાથ જોડીને મહારાજના બાપાને પ્રણામ કરીશું. પ્રણામ નતમસ્તક.
જય હો જય જયકાર હો રાજા મહારાજા ધીરાજા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ સર્વોપરિ સ્વામી નારાયણ ભગવાનનો જય હો જય જયકાર હો વાલા મુક્તો હવે સુવર્ણ તુલા વિધિની શરૂઆત કરીએ પહેલા વાલા ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીને પ્રાર્થના કરીએ કે આપણને પ્રાર્થના દ્વારા મહારાજને બાપાને રીઝવવાની રીત આપણને શીખવે વાલા ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને પ્રાર્થના કરાવશે બધા મુક્તો બે હાથ જોડી અને આપણને જે પ્રમાણે પ્રાર્થના કરાવવા હોય ગદગદ ભાવે આપણે પ્રાર્થનામાં ભેગા પડીશું મુક્તો આપણા માટે બહુ અણમોલ સમય છે આપણા કેવળ કાલાવાલાનો સ્વીકાર કરવા માટે જ્યારે આપણને આવી તક આપી રહ્યા છે ત્યારે બધા મુક્તો બે હાથ જોડીને ખૂબ ખૂબ ગદગદ ભાવે પ્રાર્થના કરજો બધા ઝીલાવજો જોડે ઝીલજો હે અક્ષરધામના અધિપતિ હે અક્ષરધામના અધિપતિ હે સર્વોપરિ સર્વાવતારી હે સર્વોપરિ સર્વાવતારી હે હરિકૃષ્ણ મહારાજ હે હરિકૃષ્ણ મહારાજ હે જીવન પ્રાણ બાપાશ્રી હે જીવન પ્રાણ બાપાશ્રી હે કૃપાનિધાન હે કૃપાનિધાન આપ કોઈ પદાર્થ કે વસ્તુથી આપ કોઈ પદાર્થ કે વસ્તુથી ક્યારેય તોલાવેવા નથી ક્યારેય તોલાવેવા નથી કારણ કે આ લોકની ગમે તેવી મોંઘી વસ્તુ હોય કારણ કે આ લોકની ગમે મહાપ્રભુ આપ દિવ્યાથી દિવ્ય સ્વરૂપ છો આપ દિવ્યાથી દિવ્ય સ્વરૂપ છો આપને તોલવાને માટે આપને તોલવાને માટે અમે કોણ સમર્થ અમે કોણ સમર્થ તો હે દયાળુ તો હે દયાળુ અમારાથી કોઈ રીતે અમારાથી કોઈ રીતે રાજી થાવ એવા કોઈ સાધન રાજી થાવ એવા કોઈ સાધન કોઈ વસ્તુ કોઈ પદાર્થ નથી કોઈ વસ્તુ કોઈ પદાર્થ નથી પરંતુ કેવળ અમને અમને પરંતુ કેવળ અમને ખુશ કરવાને માટે ખુશ કરવાને માટે રાજી કરવાના છે અમારે રાજી કરવાના છે અમારે પણ કાલાવાલા કરીને અમે ખુશ રહીએ પણ કાલાવાલા કરીને અમે ખુશ રહીએ એવા જ હેતુથી એવા સંકલ્પથી એવા જ હેતુથી એવા સંકલ્પથી અમારી આજની સેવા સ્વીકારી રહ્યા છો અમારી આજની સેવા સ્વીકારી રહ્યા છો હે દયાળુ હે દયાળુ તુલે બિરાજ્યા છો તુલે બિરાજ્યા છો તો સુવર્ણ આપની આગળ શું વિષાદમાં તો સુવર્ણ આપની આગળ શું વિષાદમાં પણ અમ સૌ એસએમબીએસ સમાજના પણ અમ સૌ એસએમબીએસ સમાજના સર્વે સંતો ભક્તોના જીવન સર્વે સંતો ભક્તોના જીવન સુવર્ણ સમા બને સુવર્ણ સમા બને એવા હેતુથી આ સુવર્ણ તુલા રાખી છે એવા હેતુથી આ સુવર્ણ તુલા રાખી છે તો અમ સૌ સેવાનો સ્વીકાર કરજો તો અમ સૌ સેવાનો સ્વીકાર કરજો કાલાવાલાનો સ્વીકાર કરજો કાલાવાલાનો સ્વીકાર કરજો અને હે દયાળુ ખૂબ ખૂબ રાજી રહેજો અને હે દયાળુ ખૂબ ખૂબ રાજી રહેજો હે મહારાજ હે મહારાજ હે બાપા હે બાપા આજની આપની તુલાના આજની આપની તુલાના જે કોઈ દર્શન કરે જે કોઈ દર્શન કરે જે કોઈ હાથ જોડે જે કોઈ હાથ જોડે જે કોઈ અહોપણું પ્રગટાવે જે કોઈ અહોપણું પ્રગટાવે અને જે કોઈ ગુણ ગ્રહણ કરે અને જે કોઈ ગુણ ગ્રહણ કરે એ સર્વેના ખોટના ખાતા ચૂકતે કરીને એ સર્વેના ખોટના ખાતા ચૂકતે કરીને કારણ સત્સંગમાં લાવીને કારણ સત્સંગમાં લાવીને સૌનું પૂરું કરજો સૌનું પૂરું કરજો પૂરું કરજો પૂરું કરજો પૂરું કરજો મહારાજ પૂરું કરજો કરજો મહારાજ પૂરું કરજો બાપા પૂરું કરજો બાપા હે દયાળુ રાજી રહેજો હે દયાળુ રાજી રહેજો વાલા મુક્તો પરમ પૂજ્ય સ્વામી શ્રી આપણને સુવર્ણ તુલા પૂર્વે મહારાજને પ્રાર્થના કરી આપણા સૌ વતી મહારાજને બાપાને રીઝવ્યા હવે આગળ આપણે આજે જ્યારે સુવર્ણ તુલા મહારાજની બાપાની કરી રહ્યા છીએ તો સૌ પ્રથમ વાલા હરિકૃષ્ણ મહારાજ તથા બાપાશ્રીની સુવર્ણ તુલાની સૌ પ્રથમ શરૂઆત ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રી તુલામાં પુષ્પહાર મૂકી અને તુલાનો પ્રારંભ કરી આપણને સૌને એમાં ભેળા રાખશે સૌ સમાજને ભેળા રાખશે આ બધા મુક્તો જોરદાર તાળીઓથી આપણે વધાવીશું
ભલા મૂકતો હવે એવી જ રીતે અહીંયા ઉપસ્થિત સર્વે પૂજ્ય વડીલ સંતો પૂજ્ય નિર્ગુણ સ્વામી, પૂજ્ય ધરમ સ્વામી, પૂજ્ય પૂર્ણ સ્વામી, પૂજ્ય મોટા સ્વામી, પૂજ્ય સિદ્ધાંત સ્વામી, પૂજ્ય ભક્તવત્સલ સ્વામી, બધા વડીલ સંતોએ પધારી અને તુલામાં પુષ્પ મૂકી અને તુલાનો લાભ લેશે. આપણે સૌ એમાં ભેળા ભળીશું તાળી પાડી. પૂજ્ય મૂર્તિ સ્વામી આવશે. બધા સંતો રાજી રહેજો. બધાને પણ ભેગા ભળ્યા છે, ભેગા રાખ્યા છે. પૂજ્ય દિવ્ય સ્વામી, પૂજ્ય વિવેક સ્વામી, પૂજ્ય નિર્વાણ સ્વામી, સર્વે નાના મોટા સંતો રાજી રહેજો. આપ સૌને પણ ભેળા રાખ્યા છે મહારાજ બાપા. સર્વે સંતોની સેવા સ્વીકારજો. મુક્તો અહીંયા પાલા ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રી સર્વે પૂજ્ય વડીલ સંતો દ્વારા સુવર્ણ તુલાનો પ્રારંભ થયો. હવે આજની જે સુવર્ણ તુલા આગળ આપણે કરવા જઈ રહ્યા છીએ એ આજની સુવર્ણ તુલાના યજમાન પરમ ભક્ત શ્રી મનજીભાઈ ગામી, રામજીભાઈ ગામી, પ્રેમજીભાઈ ગામી અને ખીમજીભાઈ ગામી મુંબઈ પરિવારના સભ્યોની યજમાન તરીકેની સેવા છે. અત્યારે આ કોરોના મહામારીના કારણે તેઓ પ્રત્યક્ષ રીતે ઉપસ્થિત નથી રહી શક્યા, પરંતુ મહારાજના બાપાના બાપજીના સ્વામીશ્રીના દિવ્ય ચરણોમાં સૌ પરિવાર વતી પ્રાર્થના કરીએ કે આજના સુવર્ણ તોલામાં સૌને એમનો ભાગ રાખે, એ પરિવાર ઉપર ખૂબ ખૂબ રાજીભો વરસાવે અને ખૂબ ખૂબ કારણ સત્સંગના થાંભલા બનીને રહે એવી મહારાજ ખૂબ ખૂબ કૃપા કરે એવી પ્રાર્થના કરીશું. અને સમગ્ર SMVSના સમાજ વતી અહીંયા જે મુક્તોના જે યજમાન મુક્તોના નામ બોલાય તેઓ અહીં આગળ આવી મહારાજના તુલામાં સુવર્ણ મૂકી અને મહારાજને રીઝવવાનો યત્ન કરશે. તો જે મુક્તોના નામ બોલાય એ મુક્તો અહીંયા સુવર્ણ તુલા માટે આગળ પધારશે. સૌ પ્રથમ આપણે અહીંયા દેશના હરિભક્તો વતી લઈશું, ત્યારબાદ વિદેશના હરિભક્તોની પણ આમાં ઘણી મોટી સેવા છે, તો વિદેશના હરિભક્તોની સેવા લઈશું. પછી 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 જ હું બોલું એટલે સૌ પ્રથમ દેશના હરિભક્તો વતી જેમના નામ બોલાય એ પધારશે. સૌ પ્રથમ પરમ પૂજ્ય બાપજીના અતિ રાજીપાના પાત્ર અને આપણા SMVS સંસ્થાના ટ્રસ્ટી શ્રી પરસોત્તમભાઈ રામાણી, પરસોત્તમભાઈ રામાણી પધારશે. આપણે સૌ તાળીઓથી વધાવીશું. ત્યારબાદ એમની સાથે પરમ ભક્ત શ્રી હરિભાઈ દયારામભાઈ ઠક્કર, હરિભાઈ દયારામભાઈ ઠક્કર તેઓ પણ પધારશે. ત્યારબાદ TC પટેલ પરિવાર તરફથી ત્રિભુવનભાઈ સી પટેલ, ત્રિભુવનભાઈ પટેલ તેઓ પણ અહીંયા આવશે. આપણે સૌ મુક્તો તાળીઓથી એમાં ભેગા ભળીશું અને સુવર્ણ તુલા ઉત્સવમાં આપણે બધા સાથે છીએ. એવી જ રીતે હરિભાઈ રામભાઈ પટેલ, નરોડા હરિભાઈ રામભાઈ પટેલ, ત્યારબાદ હસમુખભાઈ S પટેલ, હસમુખભાઈ શંકરભાઈ પટેલ, અમૃતભાઈ D પટેલ, રાજુભાઈ S સોની, દયા કરીને સુખડા પરમ ભક્ત શ્રી રાજુભાઈ અબાસરા, હરિભાઈ રામભાઈ પટેલ વતી જીગર મહારાજ, જીગર મહારાજ આગળ પૂજન માટે આવશે. મહારાજ રે દયા કરીને સુખડાયા પરમ ભક્ત શ્રી રાજુભાઈ અબાસરા, સુહાગભાઈ ઠક્કર, ધર્મેશભાઈ પટેલ કપૂર પરિવાર વિજાપુર તરફથી, મુક્તો આપણા સૌનો સુવર્ણ તુલામાં ભાગ છે. આપણે બધા મુક્તો તાળીઓથી વધાવીશું.
એવી જ રીતે ઘનશ્યામભાઈ સોની, ઘનશ્યામભાઈ સોની, રાજાભાઈ સોની, તેઓ પણ અહીંયા રાજી કરવા એક તુજને જંખું, રાજી થજો ઘનશ્યામ રે, રાજી કરવા એક તુજને જંખું, રાજી થજો ઘનશ્યામ રે, આવડત બુદ્ધિ કે સાધન નથી, આવડત બુદ્ધિ કે સાધન નથી, સર્વોપરી મહારાજ રે, બ્રહ્માંડોની સંપત્તિ ભેળી કદી કરીએ મારા નાથ રે. ઇન્ડિયાના સમગ્ર સમાજ વતી આ યજમાન મુક્તિ લાભ લીધો, એવી રીતે સમગ્ર વિદેશ સત્સંગ સમાજ વતી, સમગ્ર વિદેશ સત્સંગ સમાજ વતી અહીંયા અત્રે ઉપસ્થિત બળવંતભાઈ પટેલ, એનાથી ઉપસ્થિત બળવંતભાઈ પટેલ, સમગ્ર વિદેશ સત્સંગ સમાજ વતી બળવંતભાઈ પટેલ પધારશે, અને સાથે રમેશભાઈ સુહાગિયા, રમેશભાઈ સુહાગિયા અને કુવેતથી શૈલેષભાઈ પટેલ, એ બંને મુક્તો આપણને લાઈવ પૂજનનો લાભ લેશે. તે બંનેના વિડીયો આપણે અહીંયા ટીવી ઉપર નિહાળીશું. હે દયાળુ દયા કરો મારા, હે દયાળુ દયા કરો મારા, સર્વોપરી મહારાજ રે. મુક્તો ધન્ય છે સર્વે સંતો અને સર્વે સ્વયંસેવકો, હજારો સ્વયંસેવકો બધાએ દર વર્ષે જો મોટો મહોત્સવ અહીંયા રાખ્યો હોત, દર વર્ષે જ્ઞાન સત્ર હોય તો હજારો સ્વયંસેવકોની જરૂર પડે છે. અહીંયા જો મહોત્સવ ઉજવાયો હોત ઓન ઓફલાઈન તો હજારો સ્વયંસેવકોની જરૂર પડત, પણ બધા સ્વયંસેવકો વતી એક જ વિભાગ એટલો બધો કાર્યરત છેલ્લા મહિના બે મહિનાથી છે, એ ઓડિયો વિડીયો ડિપાર્ટમેન્ટ, એને આપણે વેબ ડિપાર્ટમેન્ટ, સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટ, એ બધાનો ખૂબ પરિશ્રમ છે, ખૂબ મોટી સેવા છે. એટલા જ સભ્યો અહીંયા સ્વયંસેવકો જે ગણો, એ અમારા 25-30 મુક્તો રાત દિવસ ઉજાગરા કરીને મંડ્યા છે, તો એ બધાય મુક્તોને આજે બધા વતી લાભ આપવાનો છે. સમગ્ર ઇન્ડિયા અને બહારના લોકો બધાએ કરતા આ મુક્તોની ઉપર ખૂબ ખૂબ રાજીભા સાથે હિમાંશુભાઈથી શરૂઆત કરીએ છીએ. ભાઈશ્રી હિમાંશુભાઈ શેલત આવી અને શરૂઆત કરશે, એમના ડિપાર્ટમેન્ટના તમામ મુક્તો વન બાય વન બધા આવવા માંડશે, અને બધાએ ભાઈ કીર્તન બધા જે મુક્તો પાલા ગુરુવર્ય પરમપૂજ્ય સ્વામીશ્રીની અહોની સેવામાં રહેલા અર્પણભાઈ પટેલ, એવી જ રીતે જીગરભાઈ પટેલ, એવી જ રીતે ડિપાર્ટમેન્ટોમાં સેવા આપતા કિશનભાઈ પટેલ, કિશનભાઈ પટેલ પણ અહીંયા પધારશે, ખીલેનભાઈ મણિયાર તેઓ પણ અહીં આગળ આવશે, ધર્મેશભાઈ પટેલ, દીપકભાઈ ભટ્ટ, તરુણભાઈ પટેલ, મયુરભાઈ સોલંકી, કીર્તન સેલત, દિવ્યેશભાઈ રાઠોડ, પ્રશાંતભાઈ ત્રિવેદી, પ્રશાંતભાઈ ત્રિવેદી, યશ મિસ્ત્રી, વિશ્વજીત મહારાજ વાઘેલા, હરિવદન સુથાર, સાવન મહારાજ પટેલ, આટલા મુક્તો અહીંયા સુવર્ણતા લાભ લેવા આવશે. પાલા મુક્તો જો સેવાનું ફળ મહારાજના મોટાના રાજીપો અઢળક રાજીપો વરસી ગયો કે સમગ્ર સમાજ વતી આ આવા ભવ્ય મહોત્સવની અંદર મહારાજના સુવર્ણ તુલાનો લાવો અણમોલ મળ્યો છે, આપણે સૌ એમને જોરદાર તાળીઓથી વધાવીશું. રજત સુવર્ણ નીલમ માણ પ્રશાંતભાઈ ત્રિવેદી આવી જશે, મોગા દાટ રે, રજત સુવર્ણ નીલમ માણ કહી, શ્વેત રાવલ પણ આવી જશે, મોંઘામાં મોંઘા આપજ પ્રભુજી, મોંઘામાં મોંઘા આપજ પ્રભુજી, મોંઘામાં મોંઘા આપજ પ્રભુજી, મોંઘામાં મોંઘા આપજ. મેહુલભાઈ પનારા પણ આવી જશે, પ્રવીણભાઈ નંદાણી પણ આવી જશે, સર્વોપરી મહારાજ રે. આવો પધારો તુલે બિરાજો, પ્રેમે કરી મારા પ્રાણ રે. બસ આપણે સૌ તો બળે હાથ જોડીને બધા દર્શન કરો, આનંદથી તાળીથી ઝૂમો બધા, જો મહારાજ બાપા કોઈથી ન તોલાય, આપણા પ્રેમથી તો લઈ રહ્યા છે, સુવર્ણથી નહીં, આપણા સૌના પ્રેમથી તો લઈ રહ્યા છે, જરા તાળીથી વધાવો.
બધાઓ બ્રિસ્બેનના મુક્તો, બ્રિસ્બેનના બધા મુક્તો બધાઓ, બ્રિસ્બેન મંડળ બધાઓ, વાહ બે વાહ, જ્યાં બેઠા છો ત્યાં બધા તાળીથી મહારાજને મોટાને વધાવો, બાપાને વધાવો, વાહ. પ્રેમે પધાર્યા તુલે બિરાજ્યા, પ્રેમે કરી મારા પ્રાણ રે. પ્રેમે પધાર્યા તુલે બિરાજ્યા, પ્રેમે કરી મારા પ્રાણ રે. પ્રેમે પધાર્યા તુલે બિરાજ્યા, પ્રેમે કરી મારા પ્રાણ રે. પ્રેમે પધાર્યા તુલે પ્રેમે કરી મારા પ્રાણ રે. બાળકો તારા દર્શન જંખે, જય જયકારો રાજા મહારાજા ધીરાજા. તાળીથી વધાવો બ્રહ્માંડના અધિપતિ સર્વોપરિ સ્વામિનારાયણ ભગવાન. જય હો, જય જયકારો. બાપા શ્રીનો જય હો, જય જયકારો. સુવર્ણની સુવર્ણ તુલાનો જય હો, જય જયકારો. કાલા મુક્તો, હવે આપણે સુવર્ણ તુલાના પૂર્ણાહુતિના આરે પૂજ્ય વડીલ સંતોને વિનંતી કરીશું, તેઓ આગળ આવી સુવર્ણ તુલાની પૂર્ણાહુતિની આરતી કરશે. આપણે બધા મુક્તો અહીંયા આરતીમાં સાથે જોડાઈશું. કીર્તન ભક્તિવાળા મુક્તો આપણે આરતી બોલીશું. છાત્રાલયના સર્વે મુક્તોને પણ છેલ્લે જે રોકાયા છે બધા મુક્તોને છેલ્લે તુલાનો લાભ મળશે, છેલ્લે તુલાનો લાભ મળશે. અત્યારે બધા ધીરજ રાખજો, રાજી રહેજો. પ્રભુ જય સદગુરુ સ્વામી,
જય હો જય જયકારો સ્વર્ણ તુલા ઉત્સવનો જય હો જય જયકારો સંસ્થા તરફથી અનેક પ્રકાશનો અત્યાર સુધી પ્રકાશન થયા છે એવું જ આજે એક નૂતન પ્રકાશન આપણા અનાદિ મુક્તની સ્થિતિના પ્રાપ્તિના કેફના મૂર્તિ સુખના એવા કીર્તનોની એક કીર્તન સુખાવલીનું પ્રકાશન આજે પ્રાણપેરા હરિકૃષ્ણ મહારાજ ગુરુદેવ પરમપૂજ્ય બાપજી અને ગુરુવર્ય પરમપૂજ્ય સ્વામીશ્રી દ્વારા એક કીર્તન સુખાવલીનું પ્રકાશન અહીંયા થઈ રહ્યું છે આપણે સૌ એમાં તાળીઓથી ભેગા બળીશું અને જય જયકાર કરીશું અત્યારે આવતીકાલથી એની પીડીએફ આપણી smvs.org ઉપર ચડી જશે એટલે પીડીએફ દ્વારા આપણે કીર્તનોનું સિલેક્ટેડ કીર્તનોને એ કીર્તન સુખાવલીનું અહીંયા પ્રકાશન થયું છે તો એને આપણે આવતીકાલથી આપણી smvs.org ઉપરથી લાભ લઈ શકીશું તો એ બધા મુક્તો આપણે ખાસ લાભ લઈશું હવે મુક્તો આજના બાપાશ્રી પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે બાપાશ્રીના મહાત્મય સભર થવા માટે આપણા સૌના વાલા અને બાપાશ્રીના એવા ખરા વારસદાર વાલા ગુરુવર્ય પરમપૂજ્ય સ્વામીશ્રીનો લાભ દ્વારા આપણે એમાં વધુ રસ તરબોળ થઈશું તો વાલા ગુરુવર્ય પરમપૂજ્ય સ્વામીશ્રીના દિવ્ય ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણને બાપાશ્રીના મહિમા સભર કરી અને ખૂબ ખૂબ મૂર્તિ સુખના અધિકારી કરે એવી પ્રાર્થના સાથે વાલા ગુરુવર્ય પરમપૂજ્ય સ્વામીશ્રી આપણે જોરદાર તાળીઓથી વધાવીશું રમણીય દર્શનમ મંદાહસ્ય રુચિરાનનમ ભુજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનહં વિચિંતે પ્રત્યક્ષૈવાસ્મિ સદેતિવાનમ દત્વા સ્વકેતભ્યો નિજમૂર્તિદાનમ યાવદ રવિંદો પ્રગટ પ્રમાણમ શ્રી સ્વામિનારાયણમું નમામિ બોલો સહજાન સ્વામી મહારાજની જય ઘનશ્યામ મહારાજની જય હરે કૃષ્ણ મહારાજની જય બાપા શ્રીની જય સદગુરુ શ્રીની જય સ્વામિનારાયણ ભગવાનની જય જીવન પ્રાણ જી બાપા શ્રી સતામૃત મહોત્સવની જય હે દયાળુ આપ સદાય રાજી રહો દિવ્ય જીવન જીવું છે દયા કરો દયા કરો દયા કરો હે દયાળુ આપ સદાય રાજી રહો દિવ્ય જીવન જીવું છે દયા કરો દયા કરો દયા કરો જય સ્વામિનારાયણ સર્વે મુક્તો દેશ વિદેશના સર્વે નાના મોટા મુક્તો સર્વે વાલા સંતો સૌને સૌ પ્રથમ આજના મહામંગલકારી દિને જેના માટે આપણે ઘણા સમયથી 25-25 વર્ષથી રાહ જોતા હતા એવા બાપાશ્રી મહોત્સવનો આજે મુખ્ય પ્રાગટ્ય દિન બાપજીને બાપાશ્રીને આજે 176 વર્ષ 75 પૂરા થયા એક વર્ષ થયું પરંતુ આપણે એક વર્ષ પછી આ વખતે રાખ્યો હતો અને આજે એનો મુખ્ય દિવસ જ્યારે ધામધૂમથી ઉજવી રહ્યા છીએ ત્યારે સૌ પ્રથમ સર્વે મુક્તોને
ગુરુદેવ પરમ ભજ બાપજીના અને આ સેવકના સૌને ખૂબ ખૂબ પ્રેમપૂર્વક જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સર્વે મુક્તો, હમણાં જ કહેવામાં આવ્યું કે બાપાએ બહુ મોટો એક સિદ્ધાંત સમજાવ્યો છે કે સમય ઉત્સવ સુવર્ણ તુલા રજત તુલા સંસ્થા દેશ ગાદી આચાર્યો સંતો હરિભક્તો આ સર્વે કાર્ય છે. કારણ તો એક મહારાજની મૂર્તિ છે અને મૂર્તિમાં જોડાવું એ આપણા સૌનું અનાદિમુક્ત તરીકેનું લક્ષણ છે અને લક્ષ્ય છે. તો સૌપ્રથમ મુક્તો આપણે 31 સેકન્ડ માટે 60 સેકન્ડ માટે બધી પ્રવૃત્તિને કાર્યને વિસારીને બસ આપણે કારણની સાથે બાપાનો મહોત્સવ બાપાના સિદ્ધાંતો સાથે આપણે ઉજવવો છે, સિદ્ધાંતોની પુષ્ટિ માટે ઉજવવો છે અને સિદ્ધાંતોની દ્રઢતા માટે ઉજવવો છે. તો ભલે ગમે તે કાર્ય કરીએ પરંતુ પહેલાં મહારાજ 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 જે આપણું જીવન છે બાપાએ મહારાજને જ સર્વદા સદા સર્વદા આગળ કર્યા છે, મુખ્ય કર્યા છે અને એને જ કારણ સ્વરૂપ બતાવ્યું છે. તો આપણે પણ આ બધી જ પ્રવૃત્તિ કાર્ય સેવાને છોડી મૂકી અને આંખો બંધ કરી નેત્ર બંધ કરી બસ મહારાજની મૂર્તિ સાથે સંલગ્ન થઈએ, નિમગ્ન થઈએ, કારણ સ્વરૂપ સાથે આપણે એકાકાર થઈએ. સહેજાન સ્વામી મહારાજની જય. સર્વે મુક્તો, મહારાજનો મોટાનો મહિમા ગાવાને માટે મુક્તો કોઈ શબ્દો કામમાં આવતા નથી. એ અક્ષરાતીત સ્વરૂપ છે, શબ્દાતીત સ્વરૂપ છે. પ્રભાવના સ્વરૂપોનો મહિમા આપણે અવરભાવની વાણીથી કેવી રીતે કહી શકીએ, શું કહી શકીએ? ખૂબ આપણે છેલ્લા મહિના દોઢ મહિનાથી બાપાના મહિમાની ગાન કરીને આપણે ખૂબ રાજી થઈ રહ્યા છીએ, રાજી કરી રહ્યા છીએ. આજે જ્યારે એમનો મહામંગલકારી પ્રાગટ્ય દિન છે ત્યારે કોઈ રાજા હોય કે રાજા ચક્રવર્તી કોઈ રાજા હોય મોટો અને એનો જન્મદિવસ હોય ત્યારે એને ભેટમાં ગમે એટલી વસ્તુ કોઈ લઈને આપે. આપણે જાણીએ છીએ કે પેલો એક ગરીબ માણસ બિચારો એક પપૈયું લઈને આવ્યો, રાજાની આગળ પપૈયું મૂક્યું, રાજા એનું પપૈયું જોઈને ખુશ થઈ ગયા, એને બહુ ભાવતું હતું. રાજાએ કહ્યું, માગ માગ, આના બદલામાં તું માગ એટલા રૂપિયા આપું. પેલો હાથ જોડીને ઊભો છે, ગરીબ માણસ છે બિચારો, કંઈ બોલતો નથી. રાજા કહે, અરે દિવાનજી, અને 500 રૂપિયા આપી દો. બોલો હવે રાજી ને? પેલો આમ આમ કરે, 1000 આપી દો, 5000 આપી દો, 10000 આપી દો. રાજા કહે છે, તારે જોઈએ છે, શું બોલ. રાજન, મેં પૈસા માટે પપૈયો, હું પૈસા માટે હું પપૈયો નથી લાવ્યો, આના બદલામાં મારે તમારો રાજીપો જોઈએ છે, આના બદલામાં તમારી પ્રસન્નતા જોઈએ છે, બસ મારી પર રાજી થાઓ. રાજાધિરાજ, અરે રાજા ચક્રવર્તી રાજા અઢળક ઢળી ગયા, દિવાનજી અને 5 ગામ ભેટ આપી દો, 1,00,000 કોરીઓ ભેટ આપી દો, રહેવા માટે મોટું બંગલો ભેટ આપી દો. એક રાજા, એને પણ એનો જન્મ દિવસે એટલું જ મગાય રાજા પાસે કે આપ રાજી રહેજો,
આ તો રાજા ધીરાજ સ્વામિનારાયણ ભગવાન અને એમના સંકલ્પથી પધારેલા દિવ્ય એવા સંકલ્પમૂર્તિ બાપાશ્રીનો પ્રાગટ્ય દિન છે ત્યારે એમની પાસે આપણે બીજું શું મગાય, પરંતુ આજે માગવાનો દિવસ છે, ખૂબ માગવું છે બાપા પાસે, આજે એમનો આપવાનો દિવસ છે, કેમ કે આપણે બીજું શું માગીએ, માગવું છે ને મુક્તો આપણે બાપા પાસે, મહારાજ પાસે માગવું છે ને, હાજી મુક્તો મહિમા ખૂબ કીધો છે ને ખૂબ સાંભળ્યો છે, એકાદ નાનકડો પ્રસંગ કહેવો છે. બાપાશ્રી એક વખત લગભગ બાપાની 20-એક વર્ષની અવરભાવની ઉંમર હતી અને બાપા ભુજ દર્શને પધાર્યા. ભુજ મંદિરમાં હરિકૃષ્ણ મહારાજની આગળ બાપા ઊભા છે. સવારનો 11 વાગ્યાનો સમય છે, રાજભોગ આરતી થઈ ચૂકી છે. બાપાશ્રી સેવક ભાવે મહારાજની આગળ, હરિકૃષ્ણ મહારાજની આગળ દર્શન કરતા ઊભા છે અને ત્યાં એકદમ હરિકૃષ્ણ મહારાજ બોલ્યા, હરિકૃષ્ણ પ્રભુ બોલ્યા, અબજીભાઈ અમારા મુક્તરાજ સૂરજબા તમારી રાહ જુએ છે, અમારા મુક્તરાજ સૂરજબા તમારી રાહ જુએ છે, તમને અંબારે છે, તમારા માટે આજે રસોઈ બનાવી છે ને હવારના યાદ કરે છે કે અબજીભાઈ જમવા પધારે તો સારું, બળદિયાથી માટે જાઓ, તમે જમાડવા જાઓ, સૂરજબાના થાળ જમવા જાઓ. આવું હરિકૃષ્ણ મહારાજે બાપાશ્રીને કહ્યું. મુક્ત મહારાજ અને મુક્તની કેટલી એકતા છે, શું વાત કહેવી આપણે, શું કહેવું. બાપાશ્રી ત્યાંથી દર્શન કરી સૂરજબાના વૈડે પધાર્યા. સૂરજબા બહુ મોટા મુક્ત હતા, મહારાજ સમકાલીન કહેવાય. મહારાજના દર્શન કરેલા, મહારાજની જોડે ખૂબ આપણે પ્રસંગ કહીએ છીએ કે મહારાજ એક વખત ભુજ પધાર્યા છે. એ વખતે કચ્છમાં સત્સંગ નહીં, મહારાજ સવારના પોરમાં જુવાર નાખે કબૂતરને પારેવાને. સૂરજબા જોઈ ગયા એટલે સૂરજબા આવ્યા નજીક. મહારાજ મહારાજ આવી જુવાર નાખવાની સેવા અમને આપો ને, આવું તમે કરો એ શુભ થયું હશે. મહારાજ કે સૂરજ હું જુવાર નાખું ને તું જુવાર નાખે એમાં કાંઈ ફરક નહીં. સૂરજબા કે મહારાજ તમે મહારાજ છો, હું તમારી મુક્ત છું, પરંતુ આથી જુવારના નાખનારા તો તમે જ છો. જો અનાદિ મુક્તની વાતો કેવી છે, મુક્તોની રીત કેવી છે, હાથથી જુવાર નાખનારા બાપા મહારાજ તમે છો, તો તમારા સંકલ્પે કામ થાય તો અમારા સંકલ્પે ના થાય. મહારાજ બહુ રાજી થઈ ગયા. મહારાજ કે લે લે જુવાર, સૂરજ તું નાખ. અને સૂરજભાઈ પેલું કહે છે ને ભૂવો ધૂણે તો નાળિયેર કઈ બાજુ નાખે, પોતાના ઘર આમું. ઊંટ મરે તોય નજર તો એની મારવાડ આમ હોય. સૂરજભાઈ કચ્છમાં સત્સંગ નહોતો એ વખતે. સૂરજભાઈ મહારાજને પ્રાર્થના કરતા કરતા સંકલ્પના વાવેતર કર્યા, હે મહારાજ આ જુવાર જેટલા પારેવા જમે એ બધા કચ્છમાં કણવી થાય અને બધા મહારાજ તમારા આશ્રિત થાય, એ બધા એને ખેંચી લાવજો મહારાજ, એને સત્સંગમાં ખેંચી લાવજો. આજે આખા કચ્છનો જે ચો સત્સંગ છે ને, એ બધો સૂરજબાના સંકલ્પનું પરિણામ છે. એવા સૂરજબા. અને એક વખત ભુજ મંદિરમાં 3 દિવસ સુધી ઠાકોરજીના થાળ મહારાજ આગળ મૂકે અને મહારાજે મડશેલો મારીને ઠોકર મારીને પાડી નાખે, ફેંકી દે. 3 દિવસ સુધી બપોરના થાળ મહારાજ જમ્યા નહીં. સંતો વિચાર કરે કે આવું કેમ થાય છે. અને મહારાજ સૂરજબાના વેડે જતા રહે અને જઈને કે મહારાજ કે સૂરજ અમે ભૂખ્યા છીએ, અમારા માટે થાળ બનાવો. અને મહારાજ સૂરજબાના વેડે જઈને બનાવે. ત્રીજે દિવસે મહારાજને પૂછ્યું, સૂરજબાએ મહારાજ 3 દિવસથી તમે થાળ જમતા નથી અને અહીં આવી જવું છે, એનું કારણ શું? ત્યારે કહ્યું, સૂરજ માધાપરની અભાગણી બાઈએ પોતાના ભાઈનું ખૂન કરી નાખ્યું છે,
અને એના પાપના પૈસામાંથી એણે રસોઈ આપી છે, એટલે અમે પાપનો પૈસાનો થાળ જમતા નથી. અને તમારા હાથનો આ થાળ જમવા માટે આવીએ છીએ. માટે સંતોને કહો કે એની રસોઈ ન લે. આવા સૂરજબા મહારાજ સાક્ષાત એમને ત્યાં ઓળે જમવા આવે. બાપાશ્રીને મહારાજે હરિકૃષ્ણ મહારાજે મોકલ્યા કે તમને સૂરજબા અંબારે જ જાઓ. બાપાશ્રી ગયા એટલે સૂરજબા રાજીના રેડ થઈ ગયા. સૂરજબાએ કહ્યું તમને હરિકૃષ્ણ મહારાજે મોકલ્યા ને, તમને હરિકૃષ્ણ મહારાજે મોકલ્યા ને. અબજીભાઈ હું હવારથી તમારી રાહ જોતી હતી. બાપાની ઉંમર એ વખતે 20 વર્ષની, એટલે બાપા તરીકે પ્રસિદ્ધિ નહોતી, ભાઈ તરીકે પ્રસિદ્ધિ હતી. અબજીભાઈ હું હવારથી તમારી રાહ જોતી હતી. ભલું થયું તમે આવ્યા, તમારા માટે રસોઈ બનાવી રાખી, બેહો. પાટલો નાખીને જમવા બેસાડ્યા. અને બાજુમાં સૂરજબા બેઠા બેઠા બાપાશ્રીની હામું જોયા કરે. ત્યારે બાપા બોલ્યા, સૂરજબા શું અમારી હામું જોયા કરો છો? ત્યારે સૂરજબા શું કહે છે, મોટાને કોણ ઓળખાવે, મોટાની ઓળખાણ મોટા પડાવી શકે, મોટાને મોટા ઓળખી શકે. સૂરજબા કહે છે, બાપા જ્યારે મહારાજ 1770 વર્ષ સુધી સંવત 1868 થી 1885 સુધી 1718 વર્ષ સુધી મહારાજ કચ્છમાં સળંગ પધાર્યા નહીં, અમે કચ્છના બધા હરિભક્તો સુંદરજીભાઈ ને હિરજીભાઈ ને એ વખતે કણબી પટેલનો સત્સંગ બહુ નહીં, પણ રાયધણજી ને સૂરજબા ને આ બધા ગંગારામ મલ ને આવા બધા 2-5-10 હરિભક્તો રામાન સ્વામી વખતના હતા, અને બધા મહારાજ પાસે ગયા, પ્રાર્થના કરી. મહારાજ તમે કચ્છના હરિભક્તો ઉપર શું નારાજ છો, ઘણા સમયથી આપ પધાર્યા નથી. બધા કચ્છના હરિભક્તો રડી પડ્યા. ત્યારે મહારાજ એટલું જ બોલ્યા, કચ્છના ભક્તો તમે અમને બહુ પ્રિય છો, પરંતુ ચિંતા ન કરશો, અમે આ દેહે તો અવરભાવમાં આ રીતે તો અમે નહીં આવી શકીએ, પરંતુ અમારા જેવા જ અમારા સંકલ્પ મૂર્તિ અમારો અને તમારો સંકલ્પ પૂરો કરવાને માટે અબજીભાઈ અમારા સંકલ્પ મૂર્તિ તમારા કચ્છમાં પધારશે, અમને આવો આશીર્વાદ આપ્યો. બાપા મેં મહારાજની જોડે ખૂબ નિરખી નિરખીને દર્શન કર્યા છે. બાપા હું તમારા દર્શન કરું છું ત્યારે મને એમ લાગે છે કે મહારાજે જે આશીર્વાદ આપ્યો હતો અને જે એમને કોલ આપ્યો હતો ને, એ તમે સ્વયં પોતે જણાવો છો. બાપા એ તમે સ્વયં પોતે જણાવો છો. બાપાશ્રીનો ખૂબ મહિમા કચ્છમાં ને આજે પણ જેને છે એને છે, ન હોય તો સમજો. સમગ્ર સંપ્રદાયને હું વિનંતી કરું છું કે આને કણબી ન સમજતા, કોઈના અભાવગુણના શબ્દો સાંભળીને કોઈક આવા મોટા દિવ્ય પુરુષને વિશે જો સંકલ્પ થઈ જાય તો આ જીવનું બગડી જાય. ક્યારેય ચાલતી ગાડીમાં ચડશો નહીં. બાપા એટલે કોણ? બાપા એટલે બાપા. મુક્તો એક વખત આપણે આપણું મહોત્સવ સૂત્ર જરા બધા ઉત્સાહથી ઉચ્ચારી લઈએ. બાપા તમે આવા તો મહારાજ તમે કેવા, બાપા તમે આવા તો મહારાજ તમે કેવા, બાપા એટલે બાપા, બાપા એટલે બાપા. મુક્તો બાપાશ્રી આવા તો બાપાશ્રી જેનો ભરપૂર મહિમા ગાયો છે, જીવન પર્યંત એમનો જ મહિમા ગાયો, એમાં જ જોડ્યા,
એમને જ નિશાન કરાયા, એ જ નિશાન કરીને કરીને કરાવીને રહ્યા એવા મહારાજ કેવા મુક્તો. કોઈ એમ સમજે કે તમે બાપાનો મહિમા ગાઓ છો? અરે બાપાનો એટલે ગઈએ છીએ કે બાપા જેનો મહિમા જીવન પર્યંત ગાયો છે અને મહારાજ બાપાએ જેમાં જોડ્યા છે એ સ્વામિનારાયણ ભગવાન કેવા હશે મુક્તો? કલ્પના તો કરો, મહારાજનો મહિમા ગૌણ કરવા માટે બાપાનો મહિમા નથી, મહારાજનો મહિમા એની વૃદ્ધિ કરવાને માટે બાપાનો મહિમા છે. મુક્તના મહિમાથી મહારાજના મહિમાની અનેક ગણી વૃદ્ધિ થાય છે કે જેના મુક્ત આવા હોય, જેના સંકલ્પો આવા હોય એના સ્વામિનારાયણ ભગવાન એના ઈષ્ટદેવ કેવા હશે મુક્તો? કોઈ સંકલ્પ ન કરો. આજે બાપાને આપણે પ્રાર્થના કરવી છે, જે કીર્તન રૂપે નૂતન પ્રાર્થના રૂપે આજે પ્રાર્થના કરવી છે. જરા બાપા મૂર્તિ આપવા જ આવ્યા મુક્તો, બાપાએ જીવન પર્યંત મૂર્તિનો વેપાર કર્યો છે, આજે એ જ કરે છે, આજે એ બાપા મૂર્તિનો જ વેપાર કરે છે. અને એ મૂર્તિના વેપાર જ્યારે કરવા બેઠા છે, આજે એમનો પ્રાગટ્ય દિન છે, રાજાધિરાજ આજે ખૂબ રાજી હોય, મહારાજ ખૂબ રાજી હોય, પોતાના સંકલ્પ હોય આવાને એમનો મહિમા ગવાતો હોય તો મહારાજ પણ એટલા જ રાજી હોય. એમનો પ્રાગટ્ય દિન ઉજવાતો હોય જેમ દીકરાનો પ્રાગટ્ય દિન ઉજવાતો હોય તો બાપના હૈયામાં આનંદ હોય જ, એમ બાપાશ્રીનો પ્રાગટ્ય દિન ઉજવાતો હોય તો મહારાજના હૈયામાં પણ એટલો આનંદ 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 હોય જ. તો આજે મહારાજ અને બાપા પાસે આપણે માગવું છે મુક્તો. મુક્તો બાપાશ્રીની વાતો જ્યારે છપાતી હતી ને ત્યારે બે ભાગ વાતોમાં એવું કહેવાય છે કે 2877 વાર, કેટલી વખત? 2877 વખત મૂર્તિ 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 શબ્દ બાપાના બે ભાગમાં આવેલો છે. 2877 વખત મુક્તો જેણે મૂર્તિનો જ વેપાર કર્યો છે એ બાપાને આજે આપણે મૂર્તિના વેપારી તરીકે આપણે પ્રાર્થના કરવી છે. અરે મહારાજ, લ્યો મૂર્તિ શ્રીજીની, લ્યો મૂર્તિ, 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 સહેજે મૂર્તિ ના દેના, સહેજે મૂર્તિ ના દેના, તમે મૂર્તિ ના દેના, બાપા તમે મૂર્તિ ના દેના, આવ્યા અમે મૂર્તિ ના લેનાર, આવ્યા અમે મૂર્તિ ના લેનાર, બાપા તમે મૂર્તિ ના દેનાર, બાપા તમે મૂર્તિ ના. ચપટીમાં પૂરું કરનાર બાપા તમે મૂર્તિ ના દેનાર, ચપટીમાં પૂરું કરનાર બાપા તમે મૂર્તિ ના દેનાર, મૂર્તિ કેરો વેપાર તમારો, મૂર્તિ કેરો વેપાર તમારો, કેરો વેપાર તમારો, મૂર્તિ કેરો વેપાર તમારો, પધરાવી તો થઈને ઉદાર, પધરાવી તો થઈને, બે હાથ જોડીને બધા પ્રાર્થના કરજો, જોડાજો. મૂર્તિ કેરો વેપાર તમારો, મૂર્તિ કેરો વેપાર, પધરાવી દો થઈને ઉદાર, પધરાવી દો થઈને ઉદાર, એ કોઈ લો કોઈ લો સાંજે પડીને, કોઈ લો કોઈ લો સાંજે પડીને, કોઈ લો કોઈ લો,
બાપા જે સાદ પાડે છે વેલા કે કોઈ લ્યો સાદ પાડીને આપો છો કરી પોકાર બાપા તમે મૂર્તિ ના રહેનાર આ પંક્તિ આવે ત્યારે બધાએ તાળી પાડીને બોલવાનું છે બાપા તમે મૂર્તિ ના રહેનાર બાપા તમે મૂર્તિમાં અરે ચપટીમાં પૂરું કરનાર બાપા તમે મૂર્તિમાં ચપટીમાં એના બે અર્થ થાય છે એક આમ ચપટીમાં સહજમાં ચપટી શબ્દ આવે ને ત્યારે ચપટી વગાડજો બધાએ અને બીજો અર્થ કંઈક કરે ને સાહેબ ચપટી જેટલું કરે ને તો આવી દે એનું પૂરું કરી નાખે એક ચપટી જેટલું કોઈ કરે ને તો એનું પૂરું કરી નાખે એવા બાપા તમે મૂર્તિ ના દેનાર બાપા તમે મૂર્તિ ના દેનાર ચપટીમાં પૂરું કરનાર બાપા તમે મૂર્તિ ના દેનાર ચપટીમાં પૂરું કરનાર બાપા તમે મૂર્તિ ના જાત કુજાત તમે કઈ ન જુઓ જાત કુજાત તમે કઈ ન જુઓ પાત્ર કુપાત્ર ને ખેંચનાર પાત્ર કુપાત્ર ને ખેંચનાર હે બાપા તમે જાત કુજાત કદી જોઈ નથી જોતા નથી પાત્ર કે કુપાત્ર ને પણ તમે ખેંચ્યા છે અને આજે ખેંચો છો જાત કુજાત તમે કઈ ન જુઓ જાત કુજાત તમે કઈ ન જુઓ પાત્ર કુપાત્ર ને ખેંચનાર ખજીના ખુલ્લા કરી વરસાવો છો ખજીના ખુલ્લા કરી વરસાવો છો કૃપાયન રાધાર બાપા તમે મૂર્તિ ના દેનાર બોલો તાળી પાડો તમે મૂર્તિ ના દેનાર બાપા તમે મૂર્તિ ના દેનાર ચપટીમાં પૂરું કરનાર ચપટીમાં પૂરું કરનાર બાપા તમે મૂર્તિમાં દેનાર બાપા તમે મૂર્તિમાં દેનાર હે બાપા આ બધાયની જાત કુજાત તમે જોઈ નથી જોતા નથી ચપટીમાં તમે પૂરું કરવા માટે જ પધાર્યા છો બાપા તમે મૂર્તિના દેનાર અમે મૂર્તિના લેનાર અમારે બીજું કશું જોતું નથી બાપા મૂર્તિ પધરાવજો કારણ સત્સંગ રૂડો સ્થાપી કારણ સત્સંગ રૂડો સ્થાપી કરી કરુણાય કૃપા કરી કરુણાય પરમપા કારણ સત્સંગ સ્થાપ્યો અને કપરંપાર કરુણા કરી બાપા સાધન માત્રની સમાપ્તિ કરાવી સાધન માત્રની સમાપ્તિ કરાવી પ્રાપ્તિ પૂરી કરનાર બાપા તમે મૂર્તિ ના દેનાર બાપા તમે મૂર્તિ ના ચપટીમાં પૂરું કરનાર બાપા તમે મૂર્તિ ના દેનાર તાળી પાડી બોલો બાપા તમે મૂર્તિ ના દેનાર બાપા તમે મૂર્તિ ના દેનાર જીવમાંથી સીધા અનાદિ કરો તમે 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 મૂર્તિમાં રમનાર મૂર્તિમાં રમનાર સીધા જીવમાંથી ગુજ
ચીરકો મરાઈને સીધો થોકડો ફેરવી નાખીને, હે બાપા, હે મહારાજ, તમે તમે મૂર્તિમાં રમના રમના અનાદિ મુક્ત કરી દો છો. આ તો તમારી અનહદ કરુણા છે બાપા, કે મૂર્ત જીવમાંથી સીધા અનાદિ કરો તમે, જીવમાંથી સીધા અનાદિ કરો તમે, મૂર્તિ મારમના, મૂર્તિ મારમના, પુરુષોત્તમ રૂપ પાત્ર કરીને, પુરુષોત્તમ રૂપ પાત્ર કરીને સુખડા ભોગવનાર બાપા તમે, મૂર્તિ નાર બાપા તમે, બાપા તમે મૂર્તિ ના દેના, એ ચપટીમાં પૂરો કરનાર, ચપટીમાં પૂરો કરનાર બાપા તમે મૂર્તિ ના દેના. બાપા મારી પ્રાર્થના સાંભળજો બાપા, આ બધો ગરાગ, આ બધો કારણ, સત્સંગનો પરિવાર, એસએમબીએસનો પરિવાર, મૂર્તિનો લેનારો પરિવાર છે, બીજું કાંઈ ન ખપે બાપા અમને, બસ તમે મૂર્તિના દેનાર છો, અમને મૂર્તિના લેનાર કરીને મૂર્તિ પધરાવજો બાપા. આગળ મન બુદ્ધિનો વિષય નથી, મન બુદ્ધિનો વિષય નથી. લોકો કહેશે એમ તો કંઈ થતું હશે, આમ તો કંઈ થતું હશે, આવું તો કંઈ બનતું હશે, મન બુદ્ધિનો વિષય નથી. મન બુદ્ધિનો વિષય નથી, મન બુદ્ધિનો વિષય નથી, રહી જાશો સંશય કરના, રહી જાશો સંશય કરના, કોઈ સંશય ન કરશો, સંકલ્પ ન કરશો, આમ તે કંઈ થતું હશે, અરે આમ જ થાય, આમ જ થાય. રાજાધિરાજ રાજી થાય ત્યારે જેમ કોઈ હામાને ચક્રવર્તી રાજા રાજ આપી દે એમ આમ જ થાય. આ રીઝે મહારાજને મોટા રીઝે તો શું ના આપે, આમ જ થાય. કેવળ કૃપાનો આ રાજમાર્ગ છે, કેવળ કૃપાનો આ રાજમાર્ગ છે, અવગુણિયા છૂટી જનાર બાપા તમે, બાપા તમે મૂર્તિ ના દેના. કેવળ કૃપાનો રાજમાર્ગ છે ભાઈ, કોઈ અવગુણ ના લેશો, નહીતર અવગુણિયા છૂટી જશે, એટલે રહી જશે, રહી જશે, કોઈને કોઈને રાખવા નથી બાપા, કૃપા કરજો. બાપા તમે મૂર્તિ ના દેના, તાળી પાડીને બોલો, તમે મૂર્તિ ના દેના, ચપટી વગાડો, પૂરો કરના, ચપટીમાં પૂરો કરના, રે બાપા તમે મૂર્તિ ના દેના, રે બાપા તમે મૂર્તિ ના દેના. જુમલાને જે સંગિયા જીવાના, જુમલાને જે સંગિયા જીવાના, ધર્યા તમે ઉધાર, કર્યા તમે ઉધાર, જે સંગ્યા જેવા ભૂત પ્રેતની યોનિને પામેલા, એ કારે 300 હાથ જોડીને ઉભા રે, અમારું પૂરું કરો, અને બાપા પોતાની પછેડીનો આમ છેડો ભટકાડે અને કે જાઓ મૂર્તિના સુખમાં. જુમલાને જે સંગિયા જીવાના, જુમલાને જે સંગિયા જીવાના, કર્યા તમે ઉધાર, કર્યા તમે ઉધાર, ટોળા સહિત તમે મૂર્તિ માં રાખો, ટોળા સહિત તમે મૂર્તિ માં રાખો, રાખો નહીં ઉધાર બાપા તમે મૂર્તિ ના દેનાર, બાપા તમે મૂર્તિ ના દેનાર, બાપા તમે મૂર્તિ માં દેનાર,
ચપટી માં પૂરું કરના બાપા તમે મૂર્તિ ના બાપા તમે મૂર્તિ ના દે કોઈ બાકી ન રહી જતા બાપા તમે મૂર્તિ ના દે બીજી કઈ ખબર ન પડે તો કઈ નહીં મૂર્તિ ના ખબર ના પડે કે બાપા કેવા આટલી ખબર પડે ને તો બધી પાડી દેશે બાપા. કોઈ એક વાક્યમાં પૂછે કે બાપાનું એક વાક્યમાં વર્ણન કરો તો એક વાક્યમાં કહી દેજો કે બાપા તમે મૂર્તિ ના ચપટી માં પૂરું કરના ચપટી માં પૂરું કરના રે બાપા તમે મૂર્તિ ના દેનાર બાપા તમે મૂર્તિ ના દેનાર ત્યાગી આદિ ગૃહિણે નાના મોટાના ત્યાગી ગૃહિણે નાના મોટાના છો ભેદને ભૂલના બાપા તમે ત્યાગી કે ગ્રહીને જોયા નથી નાના કે મોટાને જોયા નથી કોઈ ભેદ તમે રાખ્યા નથી ગરીબ અને તવંગરના કોઈ ભેદ તમે રાખ્યા નથી એ ભેદોને ભૂલી ગયા છો અને જે જોગમાં આવ્યા જે ભટકાણા જે તમારી અડફેટમાં આવ્યા એ બધાયના તમે પૂરું જ કર્યું છે બાપા કે નાના મોટા ત્યાગી ગૃહિના નાના મોટા છો ભેદને ભૂલના અગણિત ગુણાને માફ કરી તમે અગણિત ગુણાને માફ કરી તમે મૂર્તિ મરાખન હાર બાપા તમે મૂર્તિ મા બાપા તમે મૂર્તિ ના દેનાર બાપા તમે મૂર્તિ ના દેનાર બાપા તમે મૂર્તિ ના દેનાર શક્તિમાં પૂરું કરના બે હાથે ચપટી ઉગાડતા જાઓ કરના ચપટીમાં પૂરું કરના બાપા તમે મૂર્તિ ના દેનાર બાપા તમે મૂર્તિ ના દેનાર અગણિત ગુનાઓને માફ કરીને બાપાએ મૂર્તિમાં જ રાખ્યા છે બાપાએ મૂર્તિમાં જ રાખ્યા છે કે મોટા મોટા જગનો કરીને મોટા મોટા જગનો કરીને મોટા મોટા જગનો કરીને મોટા મોટા જગનો કરીને પ્રસાદી જમાડના પ્રસાદી જમાડના મોટો બાપા મોટા મોટા જગનો કરતા અને સુખડીની પ્રસાદી શીરાની પ્રસાદી કંસારની પ્રસાદી અને બાપાએ 1962માં મૂળાની પ્રસાદી કરી હતી મૂળાની આજે આ બધા મૂળાની પ્રસાદી લાવો લાવો પેલા આજે જે જે ઘેર મૂળાની પ્રસાદી તૈયાર હોય ને જરા બધા ધરાવજો જરા ઊંચું કરજો આજે મૂળાની પ્રસાદી આ જગનની પ્રસાદી આ જગનની આપણી પ્રસાદી મૂળાની પ્રસાદી વાહ બાપા વાહ હે બાપા મોટા મોટા જગનો કરીને મોટા મોટા જગનો કરીને પ્રસાદી જમાડના બાપા બાપાએ ગલી જાઓ બાપા ગલી જાઓ બાપા મૂળા જમાડના તમે મૂળાની પ્રસાદી કરના આ મૂળાની પ્રસાદી કરના દર્શન સ્પર્શને ગુણ ગ્રેવે દર્શન સ્પર્શને ગુણ ગ્રેવે અરે
પ્રસાદી નો પીતો જમાડનાર એનો મોક્ષ માટે દીતવાર બાપા તમે બાપા તમારા જગન ચાલી રહ્યો છે અને મૂળાની પ્રસાદી જ્યાં જ્યાં જાય હે બાપા બાપા તમે પૂરું કરજો ચપટીમાં પૂરું કરનાર છો બાપા તમે કે બાપા તમે મૂર્તિ ના દેનાર બાપા તમે મૂર્તિ ના દેનાર અરે ચપટીમાં પૂરું કરનાર અરે મૂળામાં પૂરું કરનાર મૂળામાં પૂરું કરનાર અરે બાપા મૂળામાં પૂરું કરનાર બાપા તમે મૂર્તિ ના દેનાર બાપા તમે મૂર્તિ ના દેનાર બાપા તમે મૂર્તિ ના સદગુરુ બાપજી મહારાજ બાપા સદગુરુ બાપજી મહારાજ બાપા સદગુરુ બાપજી મહારાજ બાપા સદગુરુ બાપજી અહીં પ્રગટ મિરાજના અલ્યા તમારા સૌના ઘરમાં મહારાજ બાપા બિરાજે છે ને વેલા બિરાજે છે ને બસ ત્યાં પ્રસાદી ધરાવજો અને મહારાજ બાપા સદગુરુ બાપજી મહારાજ બાપા સદગુરુ બાપજી પ્રગટ બિરાજના પ્રગટ બિરાજના આ જગનમાં જે જે આવ્યા તેનો આ જગનમાં આ જગનમાં જે જે આવ્યા તેનું અરે મૂળા જે જે જમે તેનું આ જગનમાં જે જે આવ્યા તેનું પૂરું કરજો નિર્ધાર બાપા તમે હે મહારાજ હે બાપા અમારી છોરોની પ્રાર્થના સાંભળજો બાપા તમે મૂર્તિ ના દેનાર બાપા તમે મૂર્તિ ના દેનાર ચપટીમાં પૂરું કરનાર ચપટીમાં પૂરું કરનાર બાપા તમે મૂર્તિ ના દેનાર બાપા તમે મૂર્તિ ના દેનાર મુક્તો અત્યારે બળદિયામાં જ્યાં બાપાશ્રીનું પ્રાગટ્ય સ્થાન અને બળદિયામાં આજે 175 વર્ષ નિમિત્તે 175 કિલો મૂળા ભેગા કર્યા છો અને સૌને આખી મેં તો સ્વામીને કહ્યું હતું પ્રાર્થના કરી હતી નિર્વાણ સ્વામી ને સ્વામી આખા પંથકમાં એ આખી 24માં બધાને પ્રસાદી વહેંચજો જ્યાં જ્યાં જાય ત્યાં પ્રસાદી વહેંચજો કારણ કે બાપા તમે બાપા તમે જરા દર્શન કરાવો જરા દર્શન કરાવો બળદિયા ના બળદિયા સ્પોટ મૂળામાં પૂરું કરનાર જરા સ્પોટ મોટો કરો બાપા તમે મૂર્તિ ના બાપાના પ્રાગટ્ય સ્થાન નો જરા સ્પોટ મોટો કરો બેટા કોઈને એમ થાય કે આ જગનમાં કોઈને એમ થાય કે આ જગનમાં આ બાપાશ્રીનું પ્રાગટ્ય સ્થાન જ્યાં અત્યારે હરિભક્તો અને સંતો પણ ત્યાં પધાર્યા છે અને એ મૂળાલીલા કરવાની છે આજે વાહ બાપા વાહ કોઈને એમ થાય કે આ વખતે તો જગનમાં આવવાનું ન મળ્યું આપણે કોઈને બાકી મહારાજને રહેવા દેવા નથી બાપાને રહેવા દેવા નથી પ્રાર્થનામાં બાકી બાકાત રાખવા નથી ભલે આવ્યા છે કે આવ્યા નથી પણ ભલે આવ્યા છે કે આવ્યા નથી પણ ઘેર બેઠા લાવલેના કે
ઘેર બેઠાલા ભલેના, ઘેર બેઠાલા ભલેના, ઓનલાઈન લા ભલેના, યુટ્યુબ માં લા ભલેના, ચેનલ પર લા ભલેના, ફેસબુક માં લા ભલેના, જન્મો જન્મના ખોટ ખાતા હરજો, હે મહારાજ, જન્મના ખોટ ખાતા હરજો, હે આવા બાપા કે નાર બાપા તમે મૂર્તિ ના દેનાર, બાપા તમે મૂર્તિ ના દેનાર, હે આવા બાપા કે બાપા આટલું કે તો, હે બાપા, હે મહારાજ, એના ખોટના ખાતા ચૂકતે કરી દેજો, એના જન્મો જન્મના ખોટ ખાતા હરજો, બધાય બે પ્રાર્થના કરો, બધા મુક્તો બે હાથ જોડીને પ્રાર્થના કરો, જન્મના ખોટ ખાતા હરજો, હે આવા બાપા કે નાર બાપા તમે મૂર્તિ ના દેનાર, બાપા તમે મૂર્તિ ના ચપટીમાં પૂરો કરનાર, ચપટીમાં પૂરો કરનાર, બાપા તમે મૂર્તિ ના દેનાર, બાપા તમે મૂર્તિ ના દેનાર, હે મહારાજ, હે બાપા, તમને રાજી કરવા માટે ઘણા બાળકોએ પણ, મહિલાઓએ પણ, પુરુષોએ પણ કેટલાય કાળિયાને, દોડિયાને, પશુને, પક્ષીને પૂરું કરવા માટે, હે મહારાજ, હે બાપા, આહા ઓહો કર્યું છે, આહા ને ઓહો કર્યું છે, એના માટે અમારે કંઈક આશીર્વાદ આપની પાસે માગવા છે બાપા, આહા કર્યું સાંભળ્યું જેણે, બોલો કર્યું સાંભળ્યું જેણે, ખેંચી લે જોયા, ખેંચી લે જોયા, જેણે આહા ને ઓહો, બાપા તમે આવા, અરે હજુ જોજો તો ખરા, બાપજી અનેક વખત બોલ્યા છે, જોજો તો ખરા, જોજો તો ખરા, એટલે સાંભળ્યું છે ને બધા પેલા, એક વખત આપણે બધા બોલો જોઈએ, જોજો તો ખરા, જોજો તો ખરા, અલે જોજો તો ખરા, જોજો તો ખરા, જોજો તો ખરા, હજુ જોજો તો ખરા, જોજો તો ખરા, હજુ જોજો તો ખરા, ઘણા સમય થી કહેના, ઘણા સમય થી બાપા, ઘણા સમયથી કહી રહ્યા છે, જોજો તો ખરા, જોજો તો ખરા, ભલે બાપજીના માધ્યમે કહેતા હોય, પરંતુ જોજો તો ખરા, હજુ જોજો તો ખરા, જોજો તો ખરા, હજુ જોજો તો ખરા, ઘણા સમયથી કહેના, એવા બાપજી સંકલ્પ તમારા, એવા બાપજી સંકલ્પ તમારા, હવે જલ્દી દેખાડે નાર બાપા તમે મૂર્તિ ના દેનાર, બાપા તમે મૂર્તિ ના દેનાર, બાપા તમે મૂર્તિ ના દેનાર, અરે ચપટીમાં પૂરો કરનાર, ચપટીમાં પૂરો કરનાર, બાપા તમે મૂર્તિ ના સાગર ગર્જવા, જ્ઞાન ધ્યાન ના સાગર ગર્જવા, સ્પિરિચ્યુઅલ સેન્ટર રચના, સ્પિરિચ્યુઅલ સેન્ટર રચના, આ મહારાજ નો સંકલ્પ છે હો, સ્પિરિચ્યુઅલ સેન્ટર એટલે મહારાજ અને બાપાનો સંકલ્પ છે, જોજો તો ખરા, જોજો તો ખરા, એ ભૂમિકાને સાક્ષાત દેખાડવાનો સંકલ્પ એટલે સ્પિરિચ્યુઅલ સેન્ટર, જ્ઞાન ધ્યાન ના સાગર ગર્જવા, જ્ઞાન ધ્યાન ના સાગર ગર્જવા,
સ્પિરિચ્યુઅલ સેન્ટર રચના, મૂર્તિ સુખનો ભવ્ય ખજાનો તેને, મૂર્તિ સુખનો ભવ્ય ખજાનો તેને, સહેજે ખુલ્લો મૂકના રે બાપા તમે મૂર્તિના, મૂર્તિ સુખનો ખજાનો ખુલ્લો મૂકવાને માટે બાપા પધાર્યા. મૂર્તિ સુખનો ખજાનો કેવો ખજાનો હશે એ તો ખબર પડશે. જોજો તો ખરા પેલા, જોજો તો ખરા, જ્ઞાન ધ્યાનના સાગર ગર્જાશે અને મૂર્તિ સુખનો ખજાનો ખુલ્લો થશે આ બ્રહ્માંડમાં. અરે વિશ્વ આખો વિશ્વાસ આવે છે બંધુઓ, થશે અનાદિ મુક્ત વિશ્વ આખો થશે અનાદિ મુક્ત, કારણ સત્સંગનો જય જયકાર, કારણ સત્સંગનો જય જયકાર. આપણે શું કરવાનું, આપણે શું કરવાનું, મહારાજ બાપા માટે હોમાઈ જાજો, મહારાજ બાપા માટે હોમાઈ જાજો, રહી જાશો નાયા વાર બાપા તમે મૂર્તિના, બાપા તમે મૂર્તિના, કોઈ રહી ના જશો બાપા તમે મૂર્તિ, ઓમાઈ જજો મહારાજ અને બાપાના સંકલ્પમાં મૂર્તિના, ચપટીમાં પૂરો કરના, ચપટીમાં પૂરો કરના તમે મૂર્તિના, તમારી વાલા તમે નિમિત્ત કર્યા ગુરુદેવ પરમપૂજ્ય બાપજીને, પરંતુ સ્થાપના તો આપે જ કરી છે, નિમિત્ત કરો છો કોકને, બાકી કર્યા કરતા તો તમે જ છો બાપા, હે મહારાજ કરતા તો તમે જ છો. સંસ્થા તમારી વાલા શ્રીજી, સંસ્થા તમારી વાલા શ્રીજી, આપ જ સ્થાપન હાર, આપ જ સ્થાપન હાર, કરતા નિયંતા આપ છો હરિ સદા, કરતા નિયંતા આપ છો હરિ સદા, રહેજો રક્ષણ હાર બાપા તમે મૂર્તિના, નાર બાપા તમે ચિંતા કરનાર બાપા તમે મૂર્તિના દેનાર, બાપા તમે મૂર્તિના દેનાર, મહારાજ અરજી અમારી છેલ્લી અરજી છે બાપા, અમે શું અરજી કરીએ, મહારાજ બાપા અરજી અમારી, મહારાજ બાપા અરજી અમારી, વિનમે વારંવા, બધા બ્યાહ જોડીને વિનંતી કરજો વારંવાર, વિનમે વારંવા, અંકુર ઉઠવા ન દેનાર બાપા તમે મૂર્તિના, દેનાર બાપા તમે મૂર્તિ,
બાપા તમે અંકુર ના ઉઠવા દેશો, અમને નિમિત્ત કર્યા છે, બાકી ધણી તો તમે છો, કરતા તમે છો. એ સ્વામિનારાયણ ભગવાન, એ હરિકૃષ્ણ પ્રભુ, એ બાપા, આ સંસ્થાના ધણીના માલિક સદા થઈને રહેજો. દયાળું અમને અંકુર કોઈને ન ઉઠવા દેશો, કોઈ સંતો હરિભક્તોને, કે મેં કર્યું ને અમે કર્યું. દયાળુ સદાકાળ તો તમે માલિક રહેશો અને માલિક રહેજો દયાળુ. આટલી અમારી SMVSના સમગ્ર સમાજની અરજી છે, એનો સ્વીકાર કરજો દયાળુ. અને છેલ્લે છેલ્લે દેહ ભાવને યોગે કરીને દોષ, 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 સ્વભાવ બને પીડનાર, સ્વભાવ બને પીડનાર. રાજા દેહ ભાવ છે એટલે સ્વભાવ અને દોષો ક્યારેક પીડતા હોય, પરંતુ અમે તમારા છીએ. દેહ ભાવના છોતરા કાઢી સૌના, દેહ ભાવના છોતરા કાઢી સૌના, પૂર્ણ પાત્ર કરજો અપાર બાપા તમે. બધા ઉભા થઈને, ઉભા થઈને બોલો એક વખત, બાપા તમે મૂર્તિ ના દેનાર, બાપા તમે મૂર્તિ ના દેનાર, આવ્યા અમે મૂર્તિ ના લેનાર, આવ્યા અમે મૂર્તિ ના લેનાર, બાપા તમે મૂર્તિ ના દેનાર, બાપા તમે મૂર્તિ ના દેનાર, ચતમીમાં પૂરો કરનાર, હરે બેસી જાઓ, બેસી જાઓ. આજે કારતક સુદ એકાદશી, બાપાનું પ્રાગટ્ય થવાને માટે બાપા તત્પર બની રહ્યા છે. બાપા અવર ભાવમાં પ્રગટવાને માટે, પ્રાગટ્ય થવાને માટે બાપા તલપાપડ થઈ રહ્યા છે. તો બાપાના પ્રાગટ્યનું કીર્તન આપણે જોઈશું. સ્વામી નારાયણ ભગવાને મેર અતિશય કીધી, સ્વામી નારાયણ ભગવાને મેર અતિશય કીધી, અરે ભારત ખંડમાં પ્રગટ થઈને સાર જીવોને લીધી, ભાર જીવોને લીધી ભાઈઓ, સાર જીવોને લીધી ભાઈઓ, સાર જીવોને લીધી, અરે ગોપાળ આનંદ આદિ મુક્તો, ગોપાળ આનંદ આદિ મુક્તો, ધામ થકી તો લાવ્યા ધામ થકી, એ ગોપાળ આનંદ આદિ મુક્તો, ધામ થકી તો લાવ્યા, એ મનુષ્ય જેવું મનુષ્ય જેવા જીવન જીવાડ્યા અને અનેક કાર્ય કરાવ્યા, એ અદભુત પરચા ખૂબ બતાવી સત્સંગ રૂડો સ્થાપી, અદભુત પરચા ખૂબ બતાવી સત્સંગ રૂડો સ્થાપી, નિશ્ચય રૂડો દ્રઢ કરાવી સર્વોપરી સ્વયં શ્રીજી, સર્વોપરી સ્વયં શ્રીજી, અવતારણાય અવતારી, સર્વોપરી સ્વયં શ્રીજી, અવતારણાય અવતારી, સમાધિમાં દેખે સર્વે સહજાનંદ ભયહારે, સહજાનંદ ભયહારે, સહજાનંદ ભયહારે, હે મતપંથી સર્વેને ખેંચ્યા. મહારાજ સમાધિ પ્રકરણ ચાલુ કર્યું અને મત મતાંતરવાદીઓ જુદા જુદા મતપંથીઓને ખેંચ્યા, કે મતપંથી સર્વે ને ખેંચ્યા અલૌકિક પ્રતાપે, મતપંથી સર્વે ને ખેંચ્યા અલૌકિક પ્રતાપે, અને જ્ઞાન ધ્યાન ની જ્યોત જગાવે મહિમા ચૌદશ વ્યાપે, મહિમા ચૌદશ વ્યાપે, હરિનો મહિમા ચૌદશ વ્યાપે, હરિનો મહિમા ચૌદશ વ્યાપે, હરિનો મહિમા ચૌદશ વ્યાપે. મહારાજા બ્રહ્માંડમાં 49 વર્ષની ઉપર,
અરે 49 વર્ષની ઉપર બે માસ દિવસ એક 49 વર્ષની ઉપર બે માસ દિવસ એક અને દર્શન લીધા શ્રી ઘનશ્યામે દર્શન લીધા શ્રી ઘનશ્યામે કાર્ય કર્યા અનેક હરિયે કાર્ય કર્યા અનેક હરિયે કાર્ય કર્યા અનેક હરિયે કાર્ય કર્યા અનેક અરે ટૂંક સમયમાં 49 વર્ષ એટલે ટૂંકો સમય કહેવાય ટૂંક સમયમાં કાર્ય કરી સૌ ધામે જઈવી રાજા એટલે કે અવરભવ અદ્રશ્ય કર્યો ટૂંક સમયમાં કાર્ય કરી સૌ ધામે જઈવી રાજા છતા સદાય પ્રગટ પણે રે ભક્તો પરની વાજ્યા હરી ભક્તો પરની વાજ્યા હરી ભક્તો પરની વાજ્યા મહારાજ ગયા નથી પ્રગટ અને પ્રત્યક્ષ છે એ વિચાર કીધો શ્રી ઘનશ્યામે સતસંગની ખીલવણી કરવા અરે કંઈક નિમિત્ત ઉત્પન્ન કરીને સતસંગમાં વિચરવા સતસંગમાં વિચરવા મહારાજ જાયવા નથી પોતાના અનાદિ મુક્તો દ્વારા સંકલ્પ સ્વરૂપો દ્વારા સદા પ્રગટ અને પ્રત્યક્ષ છે એ તત્વજ્ઞાનના સિદ્ધાંતોને તત્વજ્ઞાનના સિદ્ધાંતોને સુગમ કરીને કહેવા તત્વજ્ઞાનના સિદ્ધાંતોને સુગમ કરીને કહેવા તો બે ભાગવાતો અને વચનામૃતમાં તત્વજ્ઞાનના સિદ્ધાંતો છે એને સુગમ કરીને કહેવાને માટે કે તત્વજ્ઞાનના સિદ્ધાંતોને સુગમ કરીને કહેવા તત્વજ્ઞાનના સિદ્ધાંતોને સુગમ કરીને કહેવા સદાય હરિનું પ્રગટપણું પણ સ્પષ્ટપણે સમજાવા સ્પષ્ટપણે સમજાવા સ્પષ્ટપણે સમજાવા સ્પષ્ટપણે સમજાવા સર્વોપરિ ઉપાસનાને પતિવ્રતાની ભક્તિ સર્વોપરિ ઉપાસનાને પતિવ્રતાની ભક્તિ જોડે બોલતા જાઓ સર્વપરિ ઉપાસનાને પતિવ્રતાની ભક્તિ સર્વપરિ ઉપાસનાને પતિવ્રતાની ભક્તિ અરે પોતાના ઘરની જે વાતો તેની કોણ બતાવે જુક્તિ ભાઈઓ કોણ બતાવે જુક્તિ ભાઈઓ કોણ બતાવે જુક્તિ ભાઈઓ કોણ બતાવે જુક્તિ પોતાના ઘરની વાત કોણ કરી શકે કે પોતે પોતે કા પોતાના સંકલ્પ ખરું રહસ્ય તો જાણે પોતે કા પોતાના સંકલ્પ ખરું રહસ્ય તો જાણે તેને જે જે જીવ મળે તે મા સુખડા તો માણે મા સુખડા તો માણે ભાઈઓ મા સુખડા તો માણે ભાઈઓ મા સુખડા તો માણે 15 વર્ષ પછીથી હરિયે મહારાજ અવરભાવમાં સંવત 1886માં આ લોકમાંથી અવરભાવ અદ્રશ્ય કર્યો 15 વર્ષની ડૂબકી મારી અને સંવત 1901 15 વર્ષ પછીથી હરિએ સંકલ્પ રૂઢો કીધો 15 વર્ષ પછીથી હરિએ સંકલ્પ રૂઢો કીધો ઓ બાપા દ્વારે દર્શન દઈને લાભ અલૌકિક દીધો હરિએ લાભ અલૌકિક દીધો હરિએ લાભ અલૌકિક દીધો હરિએ લાભ અલૌકિક દીધો હે કેવી રીતે બાપા પ્રગટ્યા પ્રગટ્યા તે સુણજો સૌ ભાઈ કેવી રીતે બાપા પ્રગટ્યા તે સુણજો સૌ ભાઈ ટૂંકમાં તેનું વર્ણન સુણતા ટૂંકમાં તેનું વર્ણન સુણતા સૌરે જોહર ખાઈ સૌરે જોહર ખાઈ ભાઈઓ સૌરે જોહર ખાઈ ભાઈઓ સૌરે જોહર ખાઈ હે દેવાને પાંચા પિતા દેવાને પાંચા પ્રીતા હરિમા પ્રીતિ વાળા દેવાને પાંચા પિતા હરિમા પ્રીતિ વાળા પ્રેમે ભજન કરે છે હરિનું પાળી ધર્મને સારા પાળી ધર્મને સારા ભાઈઓ પાળી ધર્મને સારા ભાઈઓ પાળી ધર્મને સારા એમને 4 દીકરીઓ હતી એક દીકરો નહોતો 4 દીકરીઓ હતી તેમને 4 દીકરીઓ હતી તેમને પણ પુત્ર તે નહીં એક 4 દીકરીઓ હતી તેમને પણ પુત્ર નહીં એક તેની ઈચ્છા રહે તેમને
તે જાણે શ્રીજી એક, તે જાણે શ્રીજી એક, તે જાણે શ્રીજી એક. મહારાજ તો અંતર્યામી છે, બધું જાણે છે ને. મહારાજને પ્રગટ મહારાજને પોતાના સંકલ્પ મૂર્તિ બાપાશ્રીને પ્રગટ થવાનો એમનો સંકલ્પ સાકાર કરવો છે કે ઘનશ્યામ પ્રભુની પ્રસાદી ઘેરો, ઘનશ્યામ પ્રભુની પ્રસાદી કેરુ કૃષ્ણ સરોવર કાવે, 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 ઘનશ્યામ પ્રભુની પ્રસાદી કેરુ કૃષ્ણ સરોવર કાવે. એ નિયમ પૂર્વક સ્નાન કરવા દેવો બાતો આવે, દેવ બાતો આવે, દેવ બાતો આવે, દેવ બાતો આવે. એ અનન્ય પતિ વ્રતાની નિષ્ઠા, અનન્ય પતિ વ્રતાની નિષ્ઠા, દ્રઢ ભક્તિ ભાવ નિહાળી, અનન્ય પતિ વ્રતાની નિષ્ઠા, દ્રઢ ભક્તિ ભાવ નિહાળી, પ્રેમી ભક્તને દર્શન દીધા રંગડાની હદવાડી, હરિયે રંગડાની હદવાડી, હરિયે રંગડાની હદવાડી, હરિયે રંગડાની હદવાડી, હરિયે રંગડાની હદવાડી. મહારાજે દર્શન દીધા કાળી તલાવડી ઉપર, દેવુબાને સવારના પ્રાત કાળે દેવુબાને દર્શન આપ્યા અને મહારાજના દર્શન થયા. દેવુબા ખૂબ ન્યાલ થઈ ગયા, ગાંડા ગેલા થઈ ગયા. એ કેવા છે મહારાજ કે તેજ તેજ તો ઝળહળે, દર્શન કરતા જાઓ આપણે બધા, તેજ તેજ તો ઝળહળે અને ચારે દિશા માહી, અરે તેજ તેજ તો ઝળહળે ચારે દિશા માહી, અને મધ્યે પ્રભુજી દર્શન દે છે, ઘનશ્યામ હરિ સુખદાયી, ઘનશ્યામ હરિ સુખદાયી. અને આવા જ્યાં દર્શન થયા, દર્શને આનંદ ઉપજો ને બોલ્યા છે હરખાઈ, દર્શને આનંદ ઉપજો ને બોલ્યા છે હરખાઈ, કદ કદ કંઠે વિનય વચને સ્તુતિ કરે છે બાઈ, સ્તુતિ કરે છે બાઈ, કદ કદ કંઠે વિનય વચને સ્તુતિ કરે છે બાઈ. શું સ્તુતિ કરે છે? વાહ પ્રભુજી, વાહ પ્રભુજી, વાહ પ્રભુજી, વાહ પ્રભુજી, કૃતાર્થ બની હું ભાગ્ય ભલે રાજા ગયા, વાહ પ્રભુજી, કૃતાર્થ બની હું ભાગ્ય ભલે રાજા ગયા, દિવ્યાનંદ પામીને એ તો પાઈ પ્રભુને લાગ્યા, પાઈ પ્રભુને લાગ્યા, પાઈ પ્રભુને લાગ્યા. દેવુબા મહારાજના ચરણમાં પડ્યા, વાહ પ્રભુજી તમે મને દર્શન દીધા, રાજીના રેડ થઈ ગયા છે અને મહારાજ રાજી થઈ ગયા. માગો ભાઈ વરદાન તમે, માગો ભાઈ વરદાન તમે, હું કહું છું આજ, માગો ભાઈ વરદાન તમે, હું કહું છું આજ, ઈચ્છિત મનોરથ પૂરો કરીશ, થશે તમારા કાજ, થશે તમારા કાજ, થશે તમારા કાજ. હરિને રૂપાળા જોઈને, મહારાજ કેવા રૂપાળા, હરિને રૂપાળા જોઈને ભક્ત કહે ઘનશ્યામ, હરિને રૂપાળા જોઈને ભક્ત કહે ઘનશ્યામ, તમ જેવા પુત્ર ખપે મુજને, હે મહારાજ તમારા જેવા પુત્ર આપો, તમ જેવા પુત્ર ખપે મુજને, આપો હે સુખધામ, આપો હે સુખધામ, આપો હે સુખધામ, આપો હે સુખધામ. માગી લીધું, તમારા જેવા પુત્ર આપો. ત્યારે કહે શ્રી હરિ, ત્યારે કહે શ્રી હરિ, અમ જેવા તો અમ એક, ત્યારે કહે શ્રી હરિ, અમ જેવા તો અમ એક, બીજા તો છે મુક્ત મારા કાવે સેવક અનેક, કાવે સેવક અનેક, કાવે સેવક અનેક, કાવે સેવક અનેક, મારા જેવા તો અમારા જેવા તો અમે એક જ છીએ, બીજા સર્વે અનાદિ મુક્ત અમારા જેવા છે, પરંતુ અમારા જેવા તો અમે એક જ છીએ. પણ તમે માગ્યું જ છે દેવુબા, તો
સંકલ્પ તમારો પૂરો કરીશ, સંકલ્પ તમારો પૂરો કરીશ, લડાવીશ તમને લાડ, સંકલ્પ તમારો પૂરો કરીશ, લડાવીશ તમને લાડ, મુક્ત દ્વારે દર્શન દઈશ, નહીં આવે કોઈ આડ, નહીં આવે કોઈ આડ, નહીં આવે કોઈ આડ. અરે અબ પ્રગટ થશે તે માટે નામ પણ પોતે પાડી દીધું, અબ પ્રગટ થશે તે માટે ધાર જોય અબજી નામ, અદ્રશ થઈ ગયા માં પ્રભુજી ભાઈ ને દઈ વરદાન, અદ્રશ થઈ ગયા પ્રભુજી ભાઈ ને દઈ વરદાન, પ્રેમી ભક્ત ને વસ થઈ ને મેર કરી મહેરબાન, મેર કરી મહેરબાન, મેર કરી મહેરબાન, મેર કરી મહેરબાન. તો આ દિન છે કારતક સુધી એકાદશી નો, આજનો દિન મહામંગલકારી સંવત 1901 નો કારતક સુધી એકાદશી નો દિવસ મુક્તો, આજે સંવત 1977 નો કારતક સુધી એકાદશી નો દિન, સમજ્યા? કાર્તિક સુધી એકાદશી નો શુભ દિન મંગલકારી, કાર્તિક સુધી એકાદશી નો શુભ દિન મંગલકારી, કાર્તિક સુધી એકાદશી નો શુભ દિન મંગલકારી, કાર્તિક સુધી એકાદશી નો શુભ દિન મંગલકારી. ધર્માત્મા વો મુક્તાત્મા વો પ્રગટ્યા છે સુખકારી, આજે પ્રગટ્યા છે સુખકારી, આજે પ્રગટ્યા છે સુખકારી, આજે પ્રગટ્યા છે સુખકારી. કોણ કોણ પ્રગટ્યા યાદી ને ને શું છે તેની યાદી, કોણ કોણ પ્રગટ્યા યાદી ને ને શું છે તેની યાદી, આ દિવસની શું યાદી છે, કેમ આટલો દિવસ આટલો આજનો દિવસ કેમ મહત્વનો છે, તેનો વિચાર કરતા સહેજે આનંદ આવશે ભારી ભાઈઓ, આનંદ આવશે ભારી ભાઈઓ, આનંદ આવશે ભારી ભાઈઓ. અરે આજ દિવસે પીપલાણા માં રૂડો થયો છે વિધિ, આજ દિવસે પીપલાણામાં રૂડો થયો છે વિધિ. સંવત 1858 ના કારતક સુધી એકાદશી મહારાજે પીપલાણામાં શ્રી હરિ ને દીક્ષા આપી, એ આજ દિવસે પીપલાણા માં રૂડો થયો છે વિધિ, આજ દિવસે પીપલાણા માં રૂડો થયો છે વિધિ, એ રામાનંદ સ્વામી પાસેથી હરિએ દીક્ષા લીધી, હરિએ દીક્ષા લીધી, હરિએ હરિએ દીક્ષા લીધી. અરે જેતપુર માં આજ દિવસે પીપલાણા માં સંવત 1857 અને બીજે વર્ષે જેતપુર માં સંવત 1858 કારતક સુધી એકાદશી એ જેતપુર માં આજ દિવસે પટ્ટાભિષેક કીધો, જેતપુર માં આજ દિવસે પટ્ટાભિષેક કીધો, એ ધર્મ ધુરા તો ગુરુએ સોંપી લાવ અલૌકિક લીધો, લાવ અલૌકિક લીધો, સૌએ લાવ અલૌકિક લીધો. મહારાજ ને ધર્મ ધુરા સોંપી આજ દિવસે, અને પ્રથમ પ્રગટ્યા ધર્મ દેવતે સંવત 1796 કારતક સુધી એકાદશી એ શ્રી હરિના પિતા ધર્મ પિતા આજે જ પ્રગટ થયા, કે પ્રથમ પ્રગટ્યા ધર્મ દેવતે જે છે શ્રીજીના પિતા, પ્રથમ પ્રગટ્યા ધર્મ દેવતે જે છે શ્રીજીના પિતા, અને બાપા શ્રી પણ આજે પ્રગટ્યા આપણ સૌના પિતા, બાપા 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 આપણ સૌના પિતા. હવે પ્રગટની પ્રાપ્તિ વિના જીવનો ન થાય મોક્ષ, પ્રગટ હરિ ખેલ ખેલી ગયા હવે થઈ ગયા પરોક્ષ. એ વખતે એવી માનીતા હતી મહારાજ ચાલ્યા ગયા, હવે પ્રગટની પ્રાપ્તિ જતી રહી, હવે મોક્ષ જીવનો કેમ થશે, હાય હાય હવે શું થશે અને કોણ ચાલશે હાથ, આવી માનીતા હતી કે હવે આપણો હાથ કોણ ચાલશે, મનુષ્ય જન્મ મોડો મળ્યો અને રહી ગયા અનાથ. એવા પંક્તિની પાછળ રહી ગયેલા, અરે પંક્તિની પાછળ રહી ગયેલા ને થઈ ગયેલા નિરાશ,
પ્રયાસ પંક્તિની પાછળ રહી ગયેલા ને થઈ ગયેલા નિરાશ બાપા શ્રી તો પ્રગટ થયા છે સૌની પૂર્વાયાશ બાપા 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 સૌની પૂર્વાયાશ આજે બાપા પ્રગટ થઈ રહ્યા છે બાપા પ્રગટ થઈ રહ્યા છે આપણા સૌની આશ પૂરવાને માટે આપણા સૌની આશાઓ પૂરવાને માટે બાપા પ્રગટ થઈ રહ્યા છે તો બોલો બાપાશ્રીના પ્રાગટ્યની જય બાપાશ્રીના સાર શતાબ્દી અમૃત મહોત્સવની જય 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 મુક્તો આપણે આ પ્રાગટ્ય પહેલા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના આપણે આશીર્વચનો લેવા છે ગુરુદેવ પરમ પૂજ્ય આશીર્વચનો લેવા છે ગુરુદેવ આજે ખૂબ જોજો બાપા આજે ગુરુવૈયો આપણા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી આજે ખૂબ ખીલ્યા છે જેમ મહારાજ ખીલ્યા છે ને બાપા ખીલ્યા છે ને એમ જોજો બાપજી પણ આજે બહુ ખીલ્યા છે એમના આશીર્વાદ વગર કેમ ચાલે હે અરે ગુરુદેવ બાપા આશીર્વાદ આપો ખરેખર સંપ્રદાયને જો સાચી વસ્તુ સમજાઈ હોય અને જેમ છે તેમ સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના સમજાઈ હોય તો કોને સમજાય છે આપણા ઉપાય કોને સમજાય ખરેખર જો આપણા બાપા કે આપણને શેર શેર લોહી સડે છે અને જ્યારે અનંત પુણ્યના થરબા જાય છે ત્યારે આપણને આનંદ થાય ખરેખર વિચારજો અને આ વાત સમજવી બહુ કાઠી છે સમજ્યા દેય દેય હરિ કી મૂર્તિ બિના કેટલો પાવર છે ક્યા હમેરા ભાગ્ય હુઈ તેરી પીછાણ વર્ષ પૂર્ણની વાસી સંત બાપા છે વિચાર કરવા બહુ બહુ શું કે છે જો ન પ્રગટે બાપા ઈશ સમય સમજના મુશ્કેલ થા રસ બસ કઈ રીતન મે કોઈ વક્તાના અનાદિ મુક્તની સીધીની ભાન છે શું મૂર્તિ પોલી છે તારે બા નકોર છે એમ નહીં એટલે ભગવાન એટલે ભગવાન ધારે કરે એટલે કે છે જો ન પ્રગટે બાપા ઈશ સમય મે સમજના મુશ્કેલ થા રસ બસ કી રીતન મે મિટા દિયા અબ ફિરના સંસાર ચક્કર મે શરણે આયુ સબકી રખ લિયે સુખન મે આશ્રિત જન કો દેત બાપા આજ અભયદાન જા તને મૂર્તિના સુખમાં રાખ્યો ને આ વાત બહુ જબરી વાત છે કણ બી કઈ ઠોકી બેરા લુખા હોય પેલા સમજા કોણ હતા શું હતું શું કેવું હવે કે હું કહેવાય નહીં સેવાય નહીં મેં ઉકળાટો આવે એટલે કીધા વગર શું કે શું બાપાએ બતાવ્યું સત્સંગ મેં સત્સંગ અજબ કારણ દેખાય પણ સત્સંગમાં સત્સંગ કારણ દેખાય કારણ એટલે મહારાજની મૂર્તિ કે જો આ બધું કાર્ય છે ને કારણ મહારાજની મૂર્તિ સત્સંગમાં સત્સંગ અજબ કારણ દેખાય શું શ્રીજી અનાદિ મુક્ત કે અચ્છી બાત સુનાય કેવી સુનાય રસબસ હો કે મૂર્તિ સુખ રહેવાનું રસબસ અને કરામત દેખાય કેવી વાણા તાણાની પેઠ કરામત સંકલ્પ સે ઉડા દિયા નિવાસી સંત બાપા શ્રી બડા મહાન શ્રી હરિ કા સિદ્ધાંત ઉચ્ચતમ ઉચ્ચતમ થા ઓજન સુનાકર અમલ મે રખાતા થા જેના આવાજ ની ઘેર પડી દે ને ઓકર સુનાકર અમલ મે રખાતા થા અને ધ્યાન કી બાતો માં બડા જેમટ ઉઠા થા દાસ કે દાસ તેરા ગાતે હે ગુણગાન રસપુર નિવાસી સંત બાપા શ્રી પાંચે પાંચે સદગુરુ ભગવાન જેવા સદગુરુ ડોબા નતા એ ભયલા પાંચે પાંચે આપણા મુનિ સ્વામી વાત કરતા મુનિના ગોપીલદાસ સ્વામી વાત કરતા
બાપાશ્રી નો પ્રભાવ ઓવરભાવમાં શું કેવું હોવ સમજ્યા. વરસપુર નો સીમાડો આવે ને, ગામ નહીં, બાપાની નજીક નહીં, વરસપુરની હજાઈ ત્યાંથી સ્ત્રી પુરુષ એવો ભાવનો ઘાટ બંધ થઈ જાય. જો કોઈ બીજાને ઘાટ બંધ થઈ જાય આ પાવર તમે સમજ્યા. ત્યાં મય પરદેશ કરે ને, આ બધા ડોબા નતા, આ બધા જોચાના પૈસા લેવાના હતા, મૂર્તિ લેવા, એ મૂર્તિ લેવા. અને 70,000 માણસો આવતા એ વખતે ટ્રાન્સફર નહોતું આટલું. અત્યારના જેવું ટ્રાન્સફર હોય ને તો ક્યાંય માય નહીં પેલા. પણ 70,000 માણસો આવે પણ કોઈને અંકુર ન ઉઠે હો, કે આ સ્ત્રી કે પુરુષ જમલું માણસ હૂતો હોય અને કંઈ ખબર નહીં. અક્ષર મૂર્તિનો સુખા હો પેલા તમે જેને પ્રેક્ટિસ કંઈ કર્યું હોય ને, પછી છેલ્લે છેલ્લે જ્યારે બધા સદગુરુ જવાના થાય, બાપા અમને શીખાડો, રૂપિયા નહીં હા ભરજો. અને એ વખતે બધા બાપાની પૂજા કરે. આ કચ્છમાં નિયમ છે પૂજા કરવાનો. અને બાપા નાનું ખેસ્યું બાંધે, ઓલું પાક મોટી બાંધતા ને કાજી નાખેલું હારમાં, નાનું પેલું ચાર આંખની ધોટલી બાંધી બે. અને મોટા મોટા આ સદગુરુ બધા પૂજા કરે, પચા હોહાર હોય બધા સદગુરુ કરે, સાધુ તો પાંચે હોય. અને પૂજા કરે અને ખોરામાં આ જો દશ્ય જોવો ખબર પડે કે આ ચાથરામાં રતન વ્યાટેલું ન કહે ભાઈલા. અને ખોરામાં માથું મૂકે અને બાપાની પ્રાર્થના કરે, બાપા અમારું પૂરું કરો. આ કોણ કહેતું હતું, બાંડી ગોયું નહીં, મણીધરો. અને જ્યાં બાપા માથા હાથ મૂકે, જાઓ તમારું પૂરું. અને ધર ચાંપ પાડો ને, ઝરણાટ બત્તી થાય ને, મૂર્તિ દેખાવા માંડે. શેર સંપ્રદાયનો દાખલો આવો, એટલે સાધુનો સમાગમ 5-10-15 જણા કરતા હતા. 15 સાધુ ગોપાલાંઠની વાતોમાં આવે, 15-25 જણા સાધુ છો. અભજી બાપાનો 500 સાધુ સમાગમ, આ કેવું અજુગતું લાગે. ગ્રસ્તનો સમાગમ ત્યાગી, આ ગ્રસ્ત માને કરતા છે, બ્રહ્માંડમાં વાત નથી. અને એટલા માટે 18 વર્ષ દાખલા કર્યા. શું કરવા? સ્વામિનારાયણ ભગવાનના સર્વોપરી સિદ્ધાંતના પાતાળમાં પાયા ગાળવા માંગી. યાવત ચંદ્ર દેવા કરો, કોઈની તાકાત નથી. સમજ્યા? સૂર્ય ફરે, ચંદ્ર ફરે, અનંત કોટી બ્રહ્માંડો ફરે, પણ આ કોઈ સિદ્ધાંતો ફરવાના. અને એ સિદ્ધાંતો કર્યા એના પર્વતાળનારા ઉભા તો કરે. એક સોસાયટી કરો, 10 દુકાનો આગળ નાખી દે છે, તો આટલે તો ખબર પડે ને. 18 વર્ષ દાખલો કર્યો છે. અને આ બધું બેકગ્રાઉન્ડ ગોઠવ્યું છે અમને. અને એ બેકગ્રાઉન્ડ કોણ કરી શકે? એના એ કરી શકે. આ તો મારાથી કહેવાય નહીં, બાકી અભજી બાપાનો આશીર્વાદથી આ લોકમાં અમારો આવવાનું થયું. બાપાએ કીધું છે અને શેના માટે? આના માટે. અને આપણા સ્વામીને મુનિ સ્વામી આશીર્વાદ, મુનિ સ્વામી બાપાને આશીર્વાદ. હવે આ ભીડું આ લોકોએ બાપાનું નામ લેવું? ગ્રસ્તો નથી લઈ શકતા લ્યો, પણ તોડી નાખે કોઈના બાપની જેમ જોજો. જો બાપાશ્રી પ્રગટ નથી હોત તો આવી મહારાજની સરોવરી નિષ્ઠા આખો સત્સંગ કહે છે કે ભગવાન ગયા ગયા. અને બાપા કે 1837 થી પ્રગટ થયા, એટલે સદાય પ્રગટ 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 સદાય છે. તાળીથી વધાવીએ. વાહ, બાપાએ આજે કેવા ખાંગા કર્યા. જો ગુરુદેવ બાપજીએ તે જો આજે પ્રાગટ્ય દિને કેવા ખાંગા કર્યા. હવે બાપાને આપણે બધાએ પ્રાગટ્યની આરતી માટે આપણે બધાએ ખૂબ રાહ જોઈને બેઠા છીએ. અને હું તો જો બાપજીએ પણ અત્યારે કહ્યું બાપાના આ સિદ્ધાંતના પ્રવર્તન માટે એના એ જ પરંપરા ચાલુ રાખી આપણા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી અને વર્તમાન કાળે ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રી દ્વારા મુક્તો. આ હા 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 આ હો 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 આ હા હા ઓ હો હો
બાપા તમે આવા બાતો મહારાજ તમે કેવા બાપા તમે આવા તો મહારાજ તમે કેવા બાપા એટલે બાપા અને મુક્તો આપણા બાપજી ને સ્વામી શ્રી કેવા એ આપણે અનુભવ કરી રહ્યા છીએ તો આ હા હા ઓ હો હો બાપજી સ્વામી શ્રી તમે આવા તો મહારાજ ને બાપા તમે કેવા મુક્તો હવે બાપાશ્રીના પ્રાગટ્યનો 9 વાગ્યાનો સમય થયો છે મહારાજને બાપાને ખૂબ પ્રાર્થના કરીએ કે બાપા કૃપા કરીને આપણને પ્રાગટ્ય સૌના દર્શન આપે દર્શન આપો દર્શન આપો દર્શન આપો હે હરિકૃષ્ણ મહારાજ જીવન પ્રાણ બાપાશ્રી દર્શન આપો જય હો જય જય મહારાજ પ્રભુ જય સદગુરુ સ્વામી જય અબજી બાપા જય જય અબજી બાપા ઘરે અમારે આવ્યા મને સુખ આપ્યા જય અબજી બાપા પ્રતાપ ચડાવ્યો પ્રગટ્યા સુખકારી
સેવક બલિહારી જય જય અબજી બાપા જય જય અબજી બાપા જય જય અબજી બાપા સોને કી જણી રૂપે કી મસાલ જરિયન કી જામા મોતિયન કી માળા કર્ણે કુંડળ મસ્તકે મુગટે મહારાજા મહારાજા ધીરાજા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ સર્વોપરિ સ્વામી નારાયણ ભગવાન નો જય હો જય જયકારો શ્રીજી સંકલ્પ મૂર્તિ જીવન પ્રાણપજી બાપા શ્રી નો જય હો જય જયકારો વાલા ભક્તો અહીંયા આપણા સૌનાય પ્રાણેશ્વર એવા જીવન પ્રાણ અબજી બાપાશ્રીનું પ્રાગટ્ય થયું. હવે આપણે બધાએ વાલા ગુરુવર્ય પરમપૂજ્ય સ્વામીશ્રી રચિત બાપાશ્રીની છડી દ્વારા આપણે આનંદ ઉત્સવમાં ખૂબ ભેળા ભળી અને બાપાશ્રીના ઉત્સવને આપણે નાચી કૂદી અને બાપાશ્રીના પ્રાગટ્યનો આનંદ માણવાનો છે. તો વાલા ગુરુવર્ય પરમપૂજ્ય સ્વામીશ્રીને પ્રાર્થના કરીએ કે બાપાની છડી દ્વારા અમને સૌને મૂર્તિ સુખમાં રસ્તરબોળ કરે એવી પ્રાર્થના. મુક્તો જય જયકાર થયો છે આ બ્રહ્માંડને વિશે. બાપાને આજે આપણે ખૂબ પ્રાર્થના કરી છે. બાપાનું આજે પ્રાગટ્ય થઈ ચૂક્યું છે. બસ આપણે હવે એ જ મહારાજને, એ જ સ્વામિનારાયણ ભગવાન, એ જ બાપાને આપણે આપણે બધાએ અહીંયા પ્રાગટ્ય કરાવવાનું છે. અહીંયા એટલે આપણને મહારાજ કહે છે ને, હાલતા ચાલતા મંદિર કરવા છે મુક્તો. બસ એ મહારાજ બાપા કરાવવા માટે પધાર્યા છે. તો માત્ર આપણે અહીંયા સ્થાપન થાય ને અહીંયા પ્રાગટ્ય થાય એમાં આનંદ નથી માણવાનો. આપણે તો મૂર્તિ આકારે વર્તીને, મૂર્તિમાં રહીને મૂર્તિ પ્રગટાવવાની છે, એ મહારાજનો મોટાનો સંકલ્પ છે. અને એના માટે આજે આપણને બાપાએ જ્યારે પ્રગટ્યા છે, એના માટે બાપા પ્રગટ્યા છે, ત્યારે બાપાને આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ કે ખમ્મા રે ખમ્મા ખમ્મા રે ખમ્મા બાપા આજ તમોને ખમ્મા બાપા આજ તમોને ખમ્મા બધા બે હાથ જોડીને મારે ખમ્મા ખમ્મા રે ખમ્મા ખમ્મા રે ખમ્મા બાપા આજ તમોને ખમ્મા બાપા આજ તમોને ખમ્મા બાપા આજ તમોને ખમ્મા બોલો આજ તમોને ખમ્મા હે ખમ્મા રે ખમ્મા ખમ્મા રે ખમ્મા બાપા આજ તમોને ખમ્મા બાપા આજ તમોને ખમ્મા બાપા આજ તમોને ખમ્મા બાપા આજ તમોને ખમ્મા પાછા પિતાના વાલ સોયા હરે પાછા પિતાના વાલ સોયા દેવબાના લાડકવાયા પાછા પિતાના વાલ સોયા દેવબાના લાડકવાયા આશ્રિત જનના પ્રીતમ પ્યારા આશ્રિત જનના પ્રીતમ પ્યારા છો તમે સર્વેથી ન્યારા એવા બાપા આજ તમોને ખમ્મા ખમ્મા રે ખમ્મા ખમ્મા રે ખમ્મા આજ તમોને ખમ્મા બાપા તમોને ખમ્મા બાપા આજ તમોને ખમ્મા ખમ્મા રે ખમ્મા ખમ્મા રે ખમ્મા ખમ્મા રે ખમ્મા બાપા આજ તમોને ખમ્મા બાપા આજ તમોને ખમ્મા બાપા આજ તમોને ખમ્મા એ બાળ સ્વરૂપે કેવા હસો છો હસો બાપા હમણાં હસતા હતા ને હવે હસો કે બાળ સ્વરૂપે તમે કેવા હસો છો એટલે આ દર્શન તો કરાવો એમને મશ્યા કરો બાપા કે બાળ સ્વરૂપે તમે કેવા હસો છો દર્શન કરતા હૈયે વસો છો મરક મરક હસી દુખ હરો છો મરક મરક હસી દુખ હરો છો દિવ્ય ભાવે હરી સુખ કરો છો દિવ્ય ભાવે હરી સુખ કરો છો
બાપા આપના પ્રાગટ્ય દીને ઘણાએ કેક કરી છે, કેક કરીને કેપ કાપીને મહારાજ સૌને પ્રસાદી આપજો ને જમાડજો. કે મરક મરક હસી દુઃખ હરો છો, દિવ્ય ભાવે સુખ કરો છો, એવા બાપા હસ્તમોને ખમ્મા રે ખમ્મા, ખમ્મા રે ખમ્મા બાપા, આજ તમોને ખમ્મા બાપા, આજ તમોને ખમ્મા બાપા, આજ તમોને ખમ્મા બાપા, આજ તમોને બોલો ખમ્મા રે ખમ્મા, ખમ્મા રે ખમ્મા બાપા, આજ તમોને ખમ્મા બાપા, આજ તમોને ખમ્મા બાપા, આજ તમોને ખમ્મા બાપા, આજ તમોને ઝૂલે ઝૂલનહાર વાલા ઝૂલે ઝૂલનહાર, બાપા ઝૂલે છે મહારાજ અને બાપા ઝૂલે ઝૂલી રહ્યા છે. હે ઝૂલે ઝૂલનહાર, હે બાપા મૂર્તિમાં રમાડીનાર, ઝૂલે ઝૂલનહાર તમે મૂર્તિમાં રમાડીનાર, સૌને સુખ પમાડનાર, સૌને સુખ પમાડનાર, ફદલમાં ફવડાવનાર, સૌને સુખ પમાડનાર, ફદલમાં ફવડાવનાર, એવા બાપા તમને ખમા ખમારે ખમા કાલી ઘેલી ભાષામાં કીર્તનો બોલો છો, કાલી કાલી ભાષામાં કીર્તનો બોલો છો બાપા. બહુ કીર્તન બોલતા ને બહુ બોલાવતા હો, ગવડાવતા જો, એ ઢોલકી વગાડતા જાય ને કીર્તન બોલતા જાય. કાલી કાલી ભાષામાં કીર્તનો બોલો છો, સૌ સંતો ભક્તોને રાજી કરો છો, સૌ સંતો ભક્તોને રાજી કરો છો, રાજી પાની રીત અમને સૌને શીખવો છો, રાજી પાની રીત અમને સૌને શીખવો છો. સુરીત કીર્તન મોઢે કરો, કીર્તન મુખપાઠ કરો, ને એટલે આપણને શીખવવા માટે 44 કીર્તન મુખપાઠ ધરો છો, 44 કીર્તન મુખપાઠ ધરો છો, એવા બાપા આજ તમને ખમા ખમા રે ખમા, ખમા રે ખમા બાપા, આજ તમને ખમા બાપા, આજ તમને ખમા બાપા, આજ તમને ખમા ખમા રે ખમા, ખમા રે ખમા બાપા, આજ તમને ખમા બાપા, આજ તમને ખમા બાપા, આજ તમને ખમા ખમા રે ખમા બાપા, આજ તમને 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 ખમા રે ખમા, ખમા રે ખમા, ખમા રે ખમા બાપા, આજ તમને ખમા બાપા, આજ તમને ખમા, આજ તમને ખમા બાપા, આજ તમને ખમા બાપા, આજ તમને ખમા બાપા, આજ તમને ખમા બાપા, આજ તમને ખમારે ખમા, ખમારે ખમા બાપા, આજ તમને ખમા બાપા, આજ તમને ખમા બાપા, આજ તમને ખમા. એ મિત્રો સાથે આપ ખૂબ રમતા, મિત્રો સાથે રમતા ને ઘણા રૂપ ધરતા, મિત્રો સાથે રમતા ઘણા રૂપ ધરતા,
ઓલો કે આમ છે બાપા, ઓલો કે આમ છે બાપા. મિત્રો સાથે રમતા ઘણા રૂપ ધરતા, જળમાં ડૂબકી દઈને તમે મહારાજને મળતા, જળમાં ડૂબકી દઈને તમે મહારાજને મળતા. મિત્રો સાથે રમતા ઘણા રૂપ ધરતા, જળમાં ડૂબકી દઈને મહારાજને મળતા. પોતે ખૂબ ધ્યાન કરી સૌને કરાવતા, પોતે ખૂબ ધ્યાન કરી સૌને કરાવતા. કરજો, ન કરતા હોય તો કરજો. પોતે ખૂબ ધ્યાન કરી સૌને કરાવતા, પોતે ખૂબ ધ્યાન કરી સૌને કરાવતા. અમે જો તમારા છીએ અમને શીખવતા, અમે જો તમારા છીએ અમને શીખવતા. અલ્યા શીખીએ ને આપણે ધ્યાનનું વેલા, ન કરતા હોય તો કરજો આજથી. ઓ અમે જો તમારા છીએ અમને શીખવતા, એવા બાપા યાસ્તમોને ખમા. ખમારે ખમા, ખમારે ખમા બાપા, આજતમોને ખમા બાપા, આજતમોને ખમા બાપા, આજતમોને ખમા બાપા, આજતમોને ખમા. ખમારે ખમા, ખમારે ખમા બાપા, આજતમોને ખમા બાપા, આજતમોને ખમા બાપા, આજતમોને ખમા. ઉભા થઈને બોલો જ્યાં હોય ત્યાં. મારે ખમા, બાકી ના રહેશો. પૃષ્ઠ મૂર્તિ શોભે સારી, હરે રુષ્ટ પૃષ્ઠ મૂર્તિ શોભે સારી, અરે છોગલા વાળી પાઘ ધારી. દર્શન કરાવવા મૂર્તિના બધાને. રુષ્ટ પૃષ્ઠ મૂર્તિ શોભે સારી, અને છોગેલા વાળી પાઘ ધારી. મુક્તો પાઘને યાદ રાખજો, કેડિયાને યાદ રાખજો, આ કશુંને યાદ રાખજો, નાનકડા હારને યાદ રાખજો. કે રુષ્ટ પૃષ્ઠ મૂર્તિ શોભે સારી, છોગેલા વાળી પાઘ ધારી. રુષ્ટ પૃષ્ઠ મૂર્તિ શોભે સારી, છોગલા વાળી પાઘ ધારી. એ ધારો છો ધોળી પાઘ પેચાળી, અરે ધારો છો ધોળી પાઘ પેચાળી. વાહ બાપા, ધારો છો ધોળી પાઘ પેચાળી, દો છો કાળે માયા પર મેખ મારી. આ પાઘને નિહાળજો બાપા, જો મટકા મારે છે, જો કેવી આંખો પલપ પટપટાવે છે, એના દર્શન કરજો. વાહ બાપા વાહ. એ ધારો છો ધોળી પાઘ પેચાળી, અને દો છો કાળે માયા પર મેખ મારી. દો છો કાળ માયા પર મેખ મારી, એવા બાપા આજ તમને ખમા. ખમારે ખમા, ખમારે ખમા બાપા, આજ તમને ખમા બાપા, આજ તમને ખમા બાપા, આજ તમને ખમા. ખમારે ખમા, ખમારે ખમા, ખમારે ખમા
ખમ્મા બાપા આજ નમો ને 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 ખમ્મા રે ખમ્મા રે ખમ્મા ખમ્મા રે ખમ્મા ખમ્મા રે ખમ્મા બાપા આજ નમો ને 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 ખમ્મા મારે ખમ્મા તમારે ખમ્મા તમારે ખમ્મા બાપા આજ નમો ને ખમ્મા બાપા આજ નમો ને ખમ્મા બાપા આજ નમો ને ખમ્મા જેષ્ઠિકા કર ધારી બાપાએ તો ધોળી પાક પહેરી છે પણ આજે જેણે જેણી ધોળી પાક પહેરી છે બાપા બધાની ઉપર ખૂબ રાજી થજો બાપા ખૂબ રાજી થજો ખૂબ રાજી થજો આજ્ઞા માની છે ને બધાની ઉપર ખૂબ રાજી થજો જો અમારે એ અમેરિકામાં પેલા મહેન્દ્રભાઈ શનિ મહારાજ ને પિન્ટુ મહારાજ ને લ્યો જિંદગી નહીં બાંધી હોય એ પાક બાંધીને બેઠા ઢોલકું લઈને લ્યો કે જે સ્ટીકા કર ધારી અરે જે સ્ટીકા લાકડી જેષ્ઠિકા કર ધારી એ ચાલ જગત થી ન્યારી જેષ્ઠિકા કર ધારી ચાલ જગત થી ન્યારી અરે અભયદાન દો છો ભારી અરે અભયદાન દો છો ભારી સૌના છો હિતકારી સૌના છો હિતકારી અરે સૌના છો સુખકારી સૌના છો સુખકારી અભયદાન દો છો ભારી સૌના છો હિતકારી તમે સૌના છો સુખકારી એવા બાપા આજ નમો ને ખમ્મા ખમ્મા રે ખમ્મા ખમ્મા રે ખમ્મા બાપા આજ નમો ને ખમ્મા બાપા આજ નમો ને ખમ્મા બાપા આજ નમો ને ખમ્મા ખમ્મા રે ખમ્મા મારે ખમ્મા આજ નમો ને ખમ્મા બાપા આજ નમો ને ખમ્મા બાપા આજ નમો ને ખમ્મા ખમ્મા રે ખમ્મા ખમ્મા રે ખમ્મા ખમ્મા રે ખમ્મા બાપા આજ નમો ને 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 ખમ્મા વાહ બાપા વાહ બાપા તમે કેવા વધાર્યા છો કે યજ્ઞો મોટા કરી તમે લાખો ને ખેંચતા યજ્ઞો મોટા કરી તમે લાખો ને ખેંચતા ખેંચતા કે ખેંચે છે ખેંચે છે યજ્ઞો મોટા કરી તમે લાખો ને ખેંચો છો યજ્ઞો મોટા કરી તમે લાખો ને ખેંચો છો અરે ત્યાગી ગ્રહી નાના મોટા ત્યાગી ગ્રહી નાના મોટા સૌને આપ સેવતા ત્યાગી ગ્રહી નાના મોટા સૌને આપ સેવતા ખોળામાં માથું મૂકી ખોળામાં માથું મૂકી કગરી જે પડતા ખોળામાં માથું મૂકી કગરી જે પડતા જન્મો જન્મના ખોટ ખાતા બાળતા 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 એવા બાપા આજ નમો ને ખમ્મા ખમ્મા રે ખમ્મા ખમ્મા રે ખમ્મા ખમ્મા રે ખમ્મા બાપા આજ નમો ને ખમ્મા બાપા
ધન્ય છે ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ ના હરિભક્તો અત્યારે રાતના 3 વાગ્યા છે ત્યાં અને લાભ લઈ રહ્યા છે. મારે કમ્મા બાપા આજ તમોને કમ્મા બાપા આજ તમોને કમ્મા બાપા આજ તમોને કમ્મા બાપા આજ તમોને કમ્મા એ આજે પણ મહારાજ બાપા આપ પ્રગટ છો. એટલે હશે કે નહીં હોય પેલા છે. આજે પણ મહારાજ બાપા આપ પ્રગટ છો. આવા મોટા પ્રસંગોથી રાજી અતિ થાવ છો. આવા મોટા પ્રસંગોથી રાજી અતિ થાવ છો. બાપા રાજી થાવ છો ને? હા 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 બાપા આમ જો હા પાડે છે. આવા મોટા પ્રસંગોથી રાજી અતિ થાવ છો. આવા મોટા પ્રસંગોથી રાજી અતિ થાવ છો. ગુણ ગ્રહે સેવા કરે ન્યાલ કરી દો છો. ગુણ ગ્રહે સેવા કરે ન્યાલ કરી દો છો. અનાદિની પંક્તિમાં ભેળવી લ્યો છો. અનાદિની પંક્તિમાં ભેળવી લ્યો છો. અનાદિની પંક્તિમાં ભેળવી લ્યો છો. અનાદિની પંક્તિમાં ભેળવી લ્યો. એવા બાપા આજ તમોને ખમા 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 ખમા રે ખમા ખમા રે ખમા ખમા રે ખમા બાપા આજ તમોને ખમા બાપા આજ તમોને ખમા બાપા આજ તમોને ખમા. એક જ પ્રાર્થના બાપા એક જ પ્રાર્થના બાપા અમ સેવકોની ધારજો. સૌ સંતો હરિભક્તો બાપા હે મહારાજ આપણે પ્રાર્થના કરીએ છીએ. એક જ પ્રાર્થના બાપા અમ સેવકોની ધારજો. દાસાનો દાસ સૌ પર કૃપા વરસાવજો. દાસાનો દાસ સૌ પર કૃપા વરસાવજો. ઊભા થઈ ખમ્મા બોલે છેલ્લી વારે ઊભા થઈ ખમ્મા બોલે કૃપાયતિ કરજો. ઊભા થઈ ખમ્મા બોલે કૃપાયતિ કરજો. અને આ જન્મે બાપા પૂરું એમનું કરજો. અને આ જન્મે બાપા પૂરું એમનું કરજો. એવા બાપા આજ તમને ખમા ખમ્મા રે ખમ્મા ખમ્મા રે ખમ્મા બાપા આજ તમને ખમ્મા બાપા આજ તમને ખમ્મા બાપા આજ તમને ખમ્મા બાપા આજ તમને ખમ્મા ખમ્મા રે ખમ્મા ખમ્મા રે ખમ્મા ખમ્મા રે ખમ્મા બાપા આજ તમને ખમ્મા બાપા આજ તમને ખમ્મા બાપા આજ તમને ખમ્મા ખમ્મા રે ખમ્મા ખમ્મા રે ખમ્મા બાપા આજ તમને ખમ્મા બાપા આજ તમને કોઈ રહી ના જતા બોલજો બધા. ખમ્મા રે ખમ્મા બાપા આજ તમને ખમ્મા બાપા આજ તમને ખમ્મા ખમ્મા રે ખમ્મા ખમ્મા રે ખમ્મા બાપા આજ તમને 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 ખમ્મા ખમ્મા રે ખમ્મા ખમ્મા રે ખમ્મા ખમ્મા રે ખમ્મા બાપા આજ તમને 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 ખમ્મા હે ખમ્મા રે ખમ્મા ખમ્મા રે ખમ્મા ખમ્મા રે ખમ્મા બાપા આજ તમને 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 ખમ્મા ખમ્મા રે ખમ્મા ખમ્મા રે ખમ્મા ખમ્મા રે ખમ્મા ખમ્મા રે ખમ્મા બાપા આજ તમને ખમ્મા બાપા આજ તમને ખમ્મા બાપા આજ તમને ખમ્મા
તમારે કમ્મા તમારે કમ્મા તમારે કમ્મા બાપા આજ મને કમ્મા બાપા આજ મને કમ્મા તમારે કમ્મા તમારે કમ્મા તમારે કમ્મા બાપા આજ મને 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 કમ્મા તમારે કમ્મા તમારે કમ્મા તમારે કમ્મા બાપા આજ મને કમ્મા બાપા આજ મને કમ્મા તમારે કમ્મા તમારે કમ્મા બાપા આજ મને કમ્મા બાપા આજ મને કમ્મા બાપા આજ મને કમ્મા બાપા આજ મને કમ્મા ધન્ય હો ધન્ય હો ધન્ય હો મહારાજનો આવતીકાલે ખૂબ ધામધૂમથી મહારાજનો પ્રાગટ્યોત્સવ ઉજવવાનો છો અને કાલે આપણે મહારાજને ખૂબ રીઝવવાના છે. કાલે મહારાજનો પ્રાગટ્યોત્સવ ઉજવવાનો છે આપણે ધામધૂમથી, પરંતુ સમય આ કાલનો વહેલો છે, 5 થી 8 નો, કારણ કે પ્રતિક ઉત્સવ છે ને મહારાજનો, એટલે આપણે 9 વાગે આરતી કરવાની હતી ને આજે, એટલે થોડું મોડું કર્યું હતું. આવતીકાલનો સમય આપણો 5 થી 8 5 થી 8:30 નો છે, માટે એ રીતે બધા પધારજો. અન્ય સૂચનાઓ આગળ પરમ પૂજ્ય સ્વામી શ્રી ગયા પ્રમાણે આવતીકાલે સાંજે 5 થી 8:30 દરમિયાન આવી જ રીતે ભવ્ય રીતે આપણા પ્રાણ પ્યારા ઘનશ્યામ મહાપ્રભુનો પ્રાગટ્ય ઉત્સવ ઉજવાશે. તો સર્વે મુક્તો આવતીકાલે સાંજે 5 વાગે સમયસર આપણે હાજર થઈ જઈશું. આવતીકાલે સવારે, જેમ આજે સવારે ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રી દ્વારા આપણને ધ્યાન ચિંતનનો લાભ મળ્યો હતો, એવી જ રીતે આવતીકાલે સવારે 8 વાગે પણ આપણી પ્રાતઃસભા ધ્યાન ચિંતનનો લાભ મળશે. તો સર્વે મુક્તોએ સમયસર અચૂક લાભ લેવો. એવી જ રીતે મુક્તો, આજે જેમ બાપાશ્રીના પ્રાગટ્યોત્સવની સમૂહ આરતી કરી, એથી આવતીકાલે શ્રી હરિ પ્રાગટ્યોત્સવની સમૂહ આરતીનો પણ લાભ લેવાનો છે. તો દરેક મુક્તોએ એવી રીતે આરતી ત્યાં રાખવી, અને સાથે સાથે આવતીકાલે દરેક હરિભક્તોએ સમૂહમાં મહારાજના પ્રાગટ્યોત્સવ પછી સમૂહમાં આપણે થાળ ધરાવવાનો છે. તો વાલા ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીની આજ્ઞા છે કે દરેકે આવતીકાલે ઠાકોરજી માટે ખૂબ સારા થાળ બનાવી, અહીંયાથી આપણે સમૂહમાં થાળ ગાન થશે અને થાળ ધરાવી એક સાથે દરેકના ઘેર, હજારો લાખોના ઘેર કાલે આવતીકાલે એક સાથે આપણે મહારાજને થાળ કરવાના છે. માટે બધા ભાવતા ભોજન મહારાજના ભાવતા હો, મહારાજના ભાવતા ભોજન બનાવજો અને મહારાજને ખૂબ કાલે આવતીકાલે થાળ બધા તૈયાર કરીને રાખજો. આરતી ને થાળ બે કાલે કરવાનું છે ઠાકોરજીના. અરે અને એવી જ રીતે મુક્તો, આજે તો આપણી એકાદશી હતી, છતાંય વાલા પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આપણને લિક્વિડની છૂટ આપી હતી, પરંતુ આવતીકાલે તો ઠાકોરજી જમાડવાની છૂટ છે. અને પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આજ્ઞા કરી હતી કે બાપાશ્રી મહોત્સવ ઉપક્રમે મહારાજને નિત્ય નવા થાળ કરી, મીઠાઈ કરી, અને આપણે ચારે ચાર દિવસ જમાડવાના છે. અને ખાસ વિશેષ કરીને બાપાશ્રી મહોત્સવ ઉપક્રમે શીરો, સુખડી અને કંસાર આ 3 મીઠાઈ આપણી અનુકૂળતાએ સેટ કરી અને કરવાની, બાકીની 1 મીઠાઈ જે આપણી સ્વૈચ્છિકોએ કરી. અને મુક્તો મહારાજ છે ને, જો ઘણા અન્નકૂટ ભર્યા છે આજે, ધન્યવાદ ધન્યવાદ મુક્તો. પરંતુ જો બાપા છે, બાપાની વાતોમાં આવે છે કે બાપા કાયમ રાતડિયાનું શાક, મઠની કે મગની ખીચડી અને બાજરાનો રોટલો જમતા, તો બધા એને આજ્ઞા છે કે એક દિવસ આ ત્રણેય વસ્તુ બનાવજો, ને 3 ના હોય તો 2 બનાવજો, ને 2 ના થાય તો 1 તો બનાવજો બધા. રાતડિયો એટલે ગાજરનું શાક, ગાજરનું શાક અને બાપાની સ્મૃતિ થાય ને, અને મઠની કે મગની ખીચડી, મગની ખીચડી આખા મગ હો, અને એમાં બાજરીનો લોટ નાખવાનો અને એ બાજરીના રોટલા બધા જમાડજો, અને એક દિવસ બધા ખાસ કરજો, એવી દરેકને ખાસ ખાસ વિનંતી. અરે મુક્તો, એટલે આ રીતે આપણને દરરોજ સવાર સાંજ જે લાભ મળી રહ્યો છે એનું સમગ્ર લાઈવ પ્રસારણ GTPL ભક્તિ ચેનલ 551 નંબર પર થઈ રહ્યું છે, તો એમાં પણ લાભ લઈ શકાશે. આપણી સંસ્થાની SMVS યુટ્યુબ ચેનલ અને SMVS ફેસબુક ઉપર પણ લાભ મળે છે, તો દરેક મુક્તોએ ખાસ લાભ લેવો. એવી જ રીતે આવતીકાલથી 30મી તારીખ સુધી 4 દિવસ આપણને બપોરે 11:30 થી 1 દરમિયાન સંસ્થાના વડીલ સંતો દ્વારા વ્યાખ્યાનમાળાનો પણ લાભ મળશે, તો સર્વે મુક્તોએ એ લાભ પણ અવશ્ય લેવો. એટલે આ રીતે બધા મુક્તો ખાસ અવશ્ય લાભ લઈએ. આવતીકાલે સવારે 8 વાગે ફરીથી આપણે પ્રાતઃસભામાં મળીશું. સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. જ્યાં જ્યાં બધાએ ડ્રાય ફ્રૂટ ને બધું કર્યું છે, બધા એની ઉપર ખૂબ ખૂબ રાજી લો. મહારાજને ધરાયો છે, બધા એકલા ના જમતા, ઠાકોરજીને ધરાવી બધાને વેચીને જમજો, એવી બધાને બળદિયામાં આપણે
મંદિરની જગ્યા છે ત્યાં આગળ પણ મહારાજનો અંકુટ કર્યો સંતોએ. બહુ સરસ. લો અને રોશની ઘણાએ ઘરમાં રોશની કરી છે, બધાએ ઘર શણગાર્યા છે, ન શણગાર્યા હોય તો હજુય જો અહીંથી દર્શન થાય છે બધાના ઘરના. અને રોશની બધાએ ઘરો ઘર રોશની કરજો. બાપા જે પ્રગટ થયા છે હે, આપણા ઘેર લગ્ન પ્રસંગ હોય ને કેવી રીતે ઘર શણગારીએ એમ શણગારજો, ન શણગાર્યું હોય તો. ધન્યવાદ, ધન્યવાદ. લો જય સ્વામિનારાયણ. બધા મુક્તો રાજી રહેજો. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. મહારાજ તમે કેવા? બાપા તમે આવા તો મહારાજ તમે કેવા? બાપા એટલે બાપા, બાપા એટલે બાપા. સૌને જય સ્વામી. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. જય સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ.